આવનારી ક્લાસ થ્રીની તલાટીની અને અન્ય એક્ઝામ્સની અંદર ગુજરાતી માટે બરાબર સૌથી ઓથેન્ટિક સોર્સ કયું કહેવાય તો સૌના દિમાગમાં એક જ વસ્તુ આવશે જીસીઈઆરટી બરાબર ઓકે તો આપણે આજેથી તમે જે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો ધોરણ છની પ્રથમ સત્રની બુક આખે આખી બુક આપણે એક જ વિડીયોની અંદર કવર કરવાની છે બરાબર જે પણ મિત્રો ખરેખર ઓથેન્ટિક સોર્સ ભણવા માગતા હોય એ આ વિડીયોને આખે આખો બેથી ત્રણ વાર જોવે બે બેથી ત્રણ વાર જોવે બિકોઝ અત્યાર સુધીની જેટલી પણ ક્લાસ થ્રીની એક્ઝામ્સ છે એની અંદરથી જે શબ્દો પૂછાણા છે જેની અંદર સામાન્યથી વિરુદ્ધાર્થી હોય શબ્દ સમૂહ માટે એક શબ્દ હોય અથવા તો રૂઢિપ્રયોગોનો અર્થ હોય અથવા તો કોઈ કહેવત હોય આ તમામે તમામ જે વસ્તુઓ છે એ આ જ બુક્સમાંથી પૂછાય છે બરાબર આજે આગળ આપણે ધોરણ સાત આઠ નવ અને દસ આ બધાની બુકને પણ કવર કરવાની છે બરાબર ઓકે તો આજે આ વિડીયોની અંદર ધોરણ છ જોઈશું પછી નેક્સ્ટ વિડીયોની અંદર ધોરણ સાત અને એવી જ રીતે આપણે દરેકે દરેક બુકને આપણે કવર કરીશું જેની અંદરથી આપણે અઢળક માહિતી મેળવવાની છે અને ગુજરાતીના જો પચીસ માર્કનું ગુજરાતી પૂછાય ને તો એમાંથી તમે વીસ માર્ક લઈને આવો ને એવું પ્લાનિંગ આપણે કરવાનું છે બરાબર તો આત્મનિર્માણ સાથેના આ વિડીયોની અંદર બન્યા રહો જે પણ મિત્રો સૌ પ્રથમવાર આત્મનિર્માણ સાથે આ વિડીયો મારફતે જોઈ રહ્યા છે એ વિડીયોને અમારી જે યુટ્યુબ ચેનલ છે એ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખે બરાબર સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલો બે લાઈકોન જે છે નોટિફિકેશન બેલનો એ બે લાઈકોનને ઓન કરી નાખે બરાબર એ બેલ આઇકોનને ઓન કરશો એટલે જેટલા પણ આગળના વિડીયો છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકશે આ સિવાય જે પણ મિત્રો ખરેખર તલાટીની તૈયારી કરવા માગતા હોય એ અમારો વોટ્સપ નંબર છે એની અંદર જોઈન મી લખી જોઈન મી અને પાછળ લખી નાખવાનું તલાટી બરાબર જોઈન મી તલાટી લખી તમે અમને સેવન એટ સેવન ફોર ડબલ સેવન ડબલ સેવન ઝીરો ફાઈવ ઉપર વોટ્સઅપ કરી શકો છો અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર એડ થવા માટે આ સિવાય ડિસ્ક્રિપ્શનની અંદર તમને ટેલિગ્રામની લિંક મળી જશે ટેલિગ્રામ પણ તમે જોઈન કરી શકો છો જેની અંદર અમારે અવારનવાર રસપ્રદ માહિતી અમે શેર કરતા હોઈએ છીએ આ સિવાય આત્મનિર્માણ એપ્લિકેશનની અંદર ખાસ મહત્ત્વનું તમને કરી દો કહી દો આત્મનિર્માણ એપ્લિકેશનની અંદર તલાટીની એક્ઝામને સ્પેશિયલી ધ્યાનમાં રાખી એક કોર્સ ક્રિએટ કરવામાં આવ્યો છે જેની પ્રાઇસ જે છે એ બારસો રૂપિયા રાખવામાં આવી છે સિક્સ મંથની તમને વેલિડિટી મળશે ઓકે જેની અંદર તલાટીને આખે આખો સિલેબસ સંપૂર્ણપણે જે સિલેબસ છે એ સિલેબસને આની અંદર હન્ડ્રેડ પર્સન્ટ કવર કરવામાં આવેલો છે અને એકદમ ડિટેલ્ડ અને ઓથેન્ટિક સોર્સમાંથી કવર કરવામાં આવેલો છે તો તમે આ કોર્સની અંદર પણ જોડાઈ શકો છો આ જોડાવા માટે તમે વધુ માહિતી આ નંબર ઉપરથી વોટ્સઅપ દ્વારા પણ લઈ શકો છો ઓકે તો આ થઈ ગઈ એક બેઝિક ઇન્ફોર્મેશન જે પણ મિત્રો બારસો રૂપિયા ખર્ચી તલાટી બનવા માગતા હોય એ આત્મનિર્માણનો બિલકુલ સંપર્ક કરે અને સો ટકા જેમ બિનસચિવાલયમાં અમે રિઝલ્ટ આપ્યું છે એવી જ રીતે અમે આગળ તલાટી અને બીજી એક્ઝામ્સમાં પણ આપતા રહીશું તો ચલો આપણે સૌ પ્રથમ સ્ટાર્ટ કરીએ મણિશંકર રત્નજી ભટ્ટ વિશે ઓકે આ સિવાય હું તમને આની અંદર વધારેની એક ઇન્ફોર્મેશન આપી દઉં આ વિડીયો જોશો ને એટલે તમારું સાહિત્ય છે ને એ સાહિત્ય તમારું સેવન્ટી એટી પરસેસન્ટ કમ્પ્લીટ થઈ જશે ઓકે આની અંદર ગુજરાતી જે છે ને ગુજરાતી ભાષા એ ભાષા વિશેનું જેની અંદર સામનાર્થી વિરોધાર્થી કહેવતો બરાબર શબ્દ સમૂહ માટે એક શબ્દ અથવા તો જે રૂઢિપ્રયોગો આવે છે એ પણ તમારું આની અંદરથી નાઇન્ટી પર્સન્ટ કવર થઈ જશે અને સાથે સાથે ગુજરાતી ગ્રામર બરાબર ગ્રામરની અંદર પણ આપણે સાથે સાથે આની અંદર જે પણ ટોપિક છે એ ટોપિકને આપણે જોતા રહીશું એટલે ત્રણ તમારા વિષય જે છે એ આ વિડીયો મારફતે આ સિરીઝ મારફતે તમારા કવર થતાં જવાના છે એટલે તમારા શાંતિથી ખાલી ટાઈમ આપવાનો છે બસ બાકી બધું કન્ટેન્ટ અમે તમને આપવાના છીએ તો સૌ પ્રથમ આપણે ચાલુ કરીએ મણિશંકર રત્નજી ભટ્ટ ઓકે સાહિત્યની અંદર એમનું ઉપનામ શું હતું તો કાંત એમનું ઉપનામ હતું તો મણિશંકર કાંત એ નીચેનામાંથી કોનું એ ઉપનામ કાંત હતું તો તમને ખ્યાલ હોવો જોઈએ મણિશંકર રત્નજી ભટ્ટનું ઉપનામ કાંત હતું બરાબર પછી જે કવિ કાંત છે ને એમનો જન્મ અમરેલી જિલ્લાના લાઠી પાસેના ચાવંડ ગામની અંદર થયેલો હતો તો આ ચાવંડ ગામ તમારે યાદ રાખવાનું છે ખૂબ જ આઈએમપી છે આ તમારે ચાવંડ ગામ જે છે એ યાદ રાખવાનું છે અને એમનો એક કાર્ય કાવ્ય સંગ્રહ છે ઓકે ઘણા બધા કાવ્યની અંદર શું છે કાવ્યનો સંગ્રહ કરેલો હોય બરાબર જેની અંદર એકથી વધારે કાવ્યો હોય એવા કાવ્ય સંગ્રહની અંદર પૂર્વાલાભ નામનો કાવ્ય સંગ્રહ છે એ કવિ કાંતે લખેલો હતો બરાબર અને મોસ્ટલી એમની જે કાવ્યો છે એની અંદર રાષ્ટ્રપ્રેમની ભાવના આપણને જોવા મળતી હોય છે તો એ પણ તમે યાદ રાખી શકો છો તમે સાથે સાથે એક નોટ બનાવો ઓકે આ વિડીયોની સાથે સાથે એક નોટ બનાવો જેની અંદર ટાઇટલ મારી દો ગુજરાતી આત્મનિર્માણ એટલે તમને ખ્યાલ આવે કે આત્મનિર્માણ દ્વારા તમને કહેવામાં આવેલું છે ઓકે અને ધોરણ છ લખી નાખો અને આ જે નોટ છે ને એને તમે ઉપર મેં નંબર આપેલો છે ફરીથી લખી દો સેવન એટ સેવન ફોર ડબલ સેવન ડબલ સેવન જીરો ફાઇવ ઓકે આ નંબર ઉપર તમે વોટ્સઅપ જે તમે નોટ કરો છો ને એ નોટ્સ તમારે કરી દેવાની ઓકે આથી તમે નોટ શેર કરશો મને તો મારે એની અંદર કંઈક ઇમ્પ્રુવમેન્ટ કરવાની જરૂર હશે તો હું તમને સાથે સાથે જણાવતો જઈશ તો જેટલો પણ લેક્ચર છે એની નોટ તમારે આ લેક્ચર મતલબ મને નંબરમાં શેર કરતા રહેજો ચલો હવે આપણે આની અંદર શબ્દની સમજૂતી જોઈએ તો આવા બધા પ્રશ્નો જે છે એ ક્લાસ થ્રીની એક્ઝામના જે એક્ઝામિનર્સ હોય છે એના ફેવરેટ્સ હોય છે તો આપણે એક પણ શબ્દ જે છે એ છોડવાનો નથી તો એની અંદર દેવભૂમિ એટલે પવિત્ર ભૂમિ બરાબર એનો મતલબ થાય છે બક્ષી એટલે આપી આપવાના સંદર્ભમાં બક્ષી ઓકે તો બક્ષીનો એ મતલબ શું થાય છે નીચે બક્ષીનો મિનિંગ શું છે તો બક્ષીનો મિનિંગ છે આ પી તમારે ખાસ યાદ રાખવાનું છે મોસ્ટ આઈએમપી છે ધ્યાન રાખજો બરાબર હું તમને આઈએમપી આઈએમપી જે કરું ને એ તો ખાસ તમારે લખી જ નાખવાના એ પછી સાહો સાહોનો મતલબ થાય છે મદદ કરો તો આ પણ થઈ જશે આઈ એમ બરાબર આવા બધા પ્રશ્નો જે છે એ ક્લાસ થ્રીની એક્ઝામની અંદર પૂછાતા હોય છે તો તમને પૂછે ભાઈ તમે તમે અત્યાર પાસે તમારી પાસે જે પણ બુક હોય ને એ બુકની અંદર જોઈ લો કે સાહો નામનો વર્ડ આપેલો છે એટલા માટે જ અમે કહીએ છીએ કે પ્રાઇવેટ પબ્લિકેશન્સની બુક નહીં વાંચવાની તમે જેટલા પણ સોર્સીસ છે ને એક ગવર્મેન્ટના સોર્સિસ ઉપર આધારિત રહો બરાબર એની અંદર તમને એક તો વધારે માહિતી મળશે અને કોન્ફ્લિક્ટના સમયમાં આ જ જે બાબત છે ને એને માન્ય રાખવામાં આવશે ઓકે તો આ તમારે ધ્યાનમાં રાખવાનું છે આ બે વર્ડ જે છે એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ વર્ડ છે આગળ આપણે ધ્યાન વાંચીએ તો ડૉક્ટર આઈ કે વીજળીવાળા ડૉક્ટર આઈ કે વીજળીવાળાનો જન્મ ભાવનગર જિલ્લાના અમર અમરગઢની અંદર થયેલો હતો વ્યવસાય કેવા હતા ડૉક્ટર હતા સાયલન્સ પ્લીઝ મોતીચારો પ્રેમનો પગરવ ખાસ યાદ રાખજો ઇમ્પોર્ટન્ટ છે પ્રેમનો પગરવ ઉંદરભાઈને આંખો આવી વગેરે એમના જાણીતા પુસ્તકો છે તો સાયલન્સ પ્લીઝ એ કોનું જાણીતું પુસ્તક છે તો ડૉક્ટર આઈ કે વીજળીવાળા જેમનો જન્મ ભાવનગર જિલ્લાના અમરગઢની અંદર થયેલો હતો તો આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે તમારે યાદ રાખવાનું છે આ સિવાય શબ્દ સંધિ સમજૂતીની અંદર શિલ્પી એટલે પથ્થર થાય ધાતુ વગેરેને સુંદર આકાર આપનાર બરાબર કોઈ પણ ધાતુને આકાર જે આપતો હોય એને શિલ્પી તરીકે આપણે ઓળખીએ છીએ ઓકે તો એ પણ તમારે યાદ રાખવાનું છે એ પછી જે સ્તંભ એટલે થાંભલો નિશબ્દ એટલે શબ્દ વિનાનું મંજૂરી પરવાનગી બરાબર આ જે વિનંતી બિરદાવી એટલે ગુણગાન ગાવા કે વખાણ કરવા બરાબર તો આ ની અંદર કોઈ ખાસ એવા શબ્દ નથી કે જે આપણને પૂછાઈ શકે રૂઢિપ્રયોગોની અંદર જોઈએ તો પડતું મૂકવું પડતું મૂકવું એટલે શું થશે છોડી દેવું નિશબ્દ બની જવું એટલે શાંત થઈ જવું બરાબર વિદાય લેવી એટલે જવા માટે છૂટા પડવું ઓકે તો આ ત્રણ જે છે એ રૂઢિપ્રયોગના અર્થ પણ તમારે ધ્યાનમાં રાખવાના છે ચાલો આગળ આપણે વાત કરીએ ત્રીજા સાહિત્યકાર વિશે તો ત્રીજા ત્રીજા સાહિત્યકારનું નામ શું છે ધીરુભાઈ પરીખ તમારે ખાસ યાદ રાખવાનું છે થળ ત્રણ નંબર લખી ધીરુભાઈ પરીખ લખી નાખો બરાબર કાંઈ એમનું આખું નામ લખી નાખો ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનો જન્મ વિરમગામમાં થયો હતો બરાબર એ તમારે ધ્યાન રાખવાનું છે આ સિવાય કવિતા વિવેચન અનુજા અનુવાદ અને સંપાદન તેમના રસના ક્ષેત્રો છે બરાબર કુમાર તેમજ કવિલોક જેવા પ્રતિષ્ઠિત સામયિકોના તંત્રી છે તો તમને પૂછવામાં આવે કે કુમાર અને કવિલિક જેવું કુમાર અને કવિલોક સામયિક એ કોની સાથે સંબંધ ધરાવે છે તો એ ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખ સાથે સંબંધ ધરાવે છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બરાબર પછી છપ્પા સંગ્રહ ગુજરાતીની અંદર કાવ્યનો એક પ્રકાર આવે છપ્પા સંગ્રહ બરાબર છપ્પા તો છપ્પાની અંદર છપ્પા સંગ્રહની અંદર અંગ અંગ પચીસી આ તમારે યાદ રાખવાનું છે છપ્પા સંગ્રહની અંદર બહુ મોસ્ટ આઈએમપી છે અંગ પચીસી કોનું છપ્પા સંગ્રહ છે તો એ ધીરુભાઈ ઈશ્વરલાલ પરીખનું છપ્પા સંગ્રહ છે અને જેમ હાઈકુ એક પ્રકાર આવે છે બરાબર સોનેટ એક પ્રકાર આવે છે એવી રીતે હાઈકુ એક પ્રકાર આવે છે હાઈકુની અંદર આગિયા નામનો હાઈકુ સંગ્રહ જે છે એ ધીરુભાઈ પરીખે લખેલો છે તો આ પણ તમારે બંને બાબત યાદ રાખવાની છે તો ઘણાને ખ્યાલ નહીં હોય છપ્પા એટલે શું છે કે તમને ખ્યાલ હોય તો અખો જે છે ને આપણો ગુજરાતી સાહિત્યકાર સલ્તનત કાલની અંદર અખો જે છે એ મતલબ છપ્પા લખવા માટે એનું નામ સૌથી પહેલાં ફેમસ થયેલું છે બરાબર અને આની અંદર શું હોય કે એક લાઇન હોય અને એ લાઈનની લાઇનની અંદર થોડોક વ્યંગ કરેલો હોય અંધશ્રદ્ધાને લગતો વ્યંગ હોય બરાબર તો આવા બધા વ્યંગ કરવાવાળો છે સંગ્રહ છે એને છપ્પા સંગ્રહ કહેવાય હાઈકું શું છે તો હાઈકુ એ જાપાનની એક પોએટ્રી છે એ બરાબર એની અંદર જે પહેલી લાઈન હોય ને એની અંદર સાત અક્ષર હોય પાંચ અક્ષર હોય અથવા તો ત્રણ અક્ષર હોય અને આવી ત્રણ લાઈન હોય એને શું કહેવામાં આવે છે હાઈકુ તરીકે ઓળખવામાં આવે છે અને ત્રીજો દાનના જેવો એક આવે છે સોનેટ બરાબર તો સોનેટ પણ એક કાવ્યનો પ્રકાર છે જે બેઝિકલી ઇટાલીમાંથી આવેલો છે બરાબર તો આ ત્રણ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે તો આ બેઝિક ઇન્ફોર્મેશન જે લોકોને ખ્યાલ ના હોય લોકોને જાણકારી માટે ચાલો હવે આપણે આગળ વાત કરીએ આની અંદર તો શબ્દ સમજૂતીની અંદર મુખ સેવક એટલે જાહેરાત પ્રસિદ્ધિ તો પ્રશંસાની ઈચ્છા વગર ચૂપચાપ સેવા આપનાર બરાબર જે કોઈની પાસે પ્રશંસાની આશા કે અપેક્ષા ન હોય અને ચૂપચાપ સેવા આપતા વ્યક્તિને શું કહી શકાય મુખ સેવક છે આ વ્યક્તિ તો મુખ સેવક છે બરાબર તો આ તમારે યાદ રાખવાનું છે આ સિવાય આની અંદર ખાસ ઇમ્પોર્ટન્ટ છે કરો બરાબર તો ઘરની જે બાજુની દિવાલ હોય ને બરાબર માની લો કે આ તમારું ઘર છે બરાબર ઓકે આ ઘર છે તો ઘરની આ બંને સાઈડની જે દીવાલ છે આ સાઈડની દિવાલને આપણે કરો તરીકે ઓળખીએ છીએ અહીંયા તમારો દરવાજો છે ઓકે તો આ જે ઘર છે એને બાજુની દિવાલને આપણે કરા તરીકે ઓળખીએ છીએ તો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે ઓકે ધર્મ એટલે જીવનનું મુખ્ય કર્તવ્ય તો એ તો ખાસ એવું ઇમ્પોર્ટન્ટ છે નહીં પણ આપણે રૂઢિપ્રયોગો ખાસ આની અંદર જોઈ લઈએ ઓકે તો જોતરાઈ જવું એટલે કામ ચોરી વિના કામે લગી જવું તમને પૂછવામાં આવે જોતરાઈ જવું નો અર્થ શું છે બરાબર અથવા તો રૂઢિપ્રયોગની અંદર તમને મતલબ જોઈન્ટ કરવાનું પણ પૂછી શકે છે કે જોડકા છોડો બરાબર તો એ દ્રષ્ટિએ પણ તમારે યાદ રાખવાનું છે દિલ દઈને એટલે ખૂબ ઉત્સાહથી ધગશથી કામ કરવું બરાબર આત્મા રેડી દેવું એટલે પૂરી પૂરી લગનથી કામ કરવું પગરણ કરવા એટલે શરૂઆત કરવી માથે ઉપાડી લેવું એટલે જવાબદારી લેવી દિલ દ્રવી ઉઠવું એટલે દુઃખ થવું માંડી વાળવું એટલે કામ બંધ કરવું પાછી પાની કરવી એટલે પાછા હટવું પછી અહીંયા એક બહુ જ મસ્ત સવાલ પૂછી શકે છે અને આ સવાલ જે છે ને એ એક્ઝામની અંદર તમારો ખરેખર જે ટાઈમ છે ને એ ટાઈમ તમારો કન્ઝ્યુમ કરી શકે છે બરાબર તો ઘણા લોકોને હું જણાવી દઉં કે આપણે ડિક્સનરીની અંદર જે ઇંગ્લિશ શબ્દો છે ને એબીસીડીની અંદરથી એને તમે આલ્ફાબેટિકલ ગોઠવવા છે ને એ બહુ ઇઝી છે બરાબર એ બહુ જ ઇઝી છે એ બે સેકન્ડનું કામ છે પરંતુ ગુજરાતી શબ્દોને શબ્દકોષ પ્રમાણે ગોઠવવાને એ કેવું કામ છે એ કામ છે અઘરું તો આ તમારે અઘરું કામ છે ને એ આપણે પાંચમા છઠ્ઠા ધોરણની બુકની અંદર આપણને શીખવાડે છે ઘણા લોકોને નહીં ખ્યાલ હોય કે શબ્દકોષ પ્રમાણે શબ્દોને કઈ રીતે ગોઠવવાના હોય છે એની ખરેખર પેટર્ન શું છે બરાબર તો એ જાણી લઈએ ઘણાને એવું લાગે ને કે મને ખ્યાલ છે બરાબર મને શબ્દો ગોઠવતા આવડે છે તો એ લોકોને હું જસ્ટ એક સવાલ આપી દઉં જે મિત્રોને એવું લાગે છે કે શબ્દકોશ પ્રમાણે એ લોકોને ગોઠવતા આવડે છે ને તો એ આ જે લાઈન છે ને એ આ લાઇનને કોમેન્ટ બોક્સની અંદર ઓકે કોમેન્ટ બોક્સની અંદર એક મિનિટની અંદર લાવી અને કોમેન્ટ કરી આપે તો આપણે સાચી રીતે માનીશું કે એને ખરેખર શબ્દકોશ પ્રમાણે ગોઠવતા આવડે છે બહુ જ સરસ એક્સરસાઇઝ છે જો તમે કરવા માંગતા હોય તો તમે કરી શકો છો હવે આપણે શીખી લઈએ કે આ શબ્દકોશ જેને નથી આવડતું ને એ લોકો શીખી લ્યો બરાબર બે જ મિનિટ થશે આની અંદર પણ બહુ સરસ વાત છે ને મને બહુ ગમી છે તો શબ્દોને પ્રથમ બારક્ષરી પ્રમાણે ગોઠવવાના તેમજ કક્કાવારી ક્રમમાં ગોઠવવામાં આવે છે ઓકે શબ્દોને પ્રથમ બારક્ષરીની અંદર ગોઠવવામાં આવે છે તો બારક્ષરી શું છે અ અ આ ઈ ઉ એ બધું જે છે એ શું છે બારક્ષરી છે અને પછી કક્કાવારીના ક્રમમાં ઓકે તો ક ખ ઘ ઘ બરાબર તો પહેલાં બારક્ષરીના ક્રમમાં ગોઠવવામાં આવશે પછી કક્કાવારીના ક્રમમાં ગોઠવવામાં આવશે એક પોઈન્ટ થઈ ગયો બીજો પોઈન્ટ શું છે ધ્યાન રાખવાનું છે શબ્દકોષમાં સૌથી પહેલાં અથી શરૂ થયેલા શબ્દો અને છેલ્લે હથી શરૂ થયેલા શબ્દો આવશે બરાબર તમારે ધ્યાન રાખવાનું છે કોઈ પણ શબ્દ અ વાળો આપેલો હોય ને તો એ એક નંબર ઉપર આવશે અને હ અ વાળો આપેલો હશે તો એક નંબર ઉપર આવશે અને હ વાળો આપેલો હશે તો લાસ્ટ આવશે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે પછી કારણ કે ડ પછી હ આવતો હોય ને હ કક્કાવાળીમાં હ છેલ્લો હોય છે કક્કાની અંદર એટલે હ જે છે એ લાસ્ટ આવશે બરાબર આ તમારે ધ્યાન રાખવાનું છે પછી અહીંયા જુઓ ક્ષ એક ક અને શ નું જોડાક્ષર હોવાથી ક્ષથી શરૂ થતા શબ્દો ક ના ક્રમમાં આવશે બરાબર માની લો કે બે શબ્દ આપ્યા છે ક્ષ ત્રિય ઓકે તો ક્ષ છે ને એ ક મતલબ છે એવી રીતે માનીને તમારે ચાલવાનું છે તો ક્ષ વાળો શબ્દ તમારે છેલ્લે નહીં લઈ જવાનો એ તમારે ક ના શરૂ થતા શબ્દો હોય ને એની લાઈનમાં એને તમારે રાખવાનો છે એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે આ સિવાય જ્ઞ જે છે એ જ અને ઝ નો જોડાક્ષર હોવાથી ન થી શરૂ થતા શબ્દો જના ક્રમમાં આવશે કોઈ પણ શબ્દ એવો આપ્યો હોય જે જ્ઞથી શરૂ થતો હોય તમને એક્ઝામની અંદર તો એ જ લાઈન ની અંદર તમારે ગોઠવવાનો છે બહુ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે ચલો આ બે વસ્તુ આપણી ક્લિયર થઈ ગઈ ઓકે ત્રીજી બાબત આની અંદર શું છે કે કથી હ સુધીના અક્ષરોને શબ્દકોશમાં ક્રમમાં ગોઠવાય છે કનો ક્રમ નીચે પ્રમાણે થાય છે બરાબર તો આની અંદર પણ તમારે ધ્યાન રાખવાનું કની અંદર ખાલી ક આપ્યું હોય કબૂતર લખેલું હોય તો તમને જ ખબર પડી જશે પણ ક કબૂતર છે એટલે ક ની અંદર કાનો માત્ર નથી એટલે પહેલો શબ્દ એ જ આવશે પરંતુ આની અંદર જો ક કમ કા કા કી કુ કુ કી કુ 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 બરાબર આવા શબ્દો જ્યારે આપેલા હશે ત્યારે તમારે આ જે લાઈન છે ને એ લાઈન યાદ રાખવાની છે ક ને નહીં ક કને મીંડો કમ કને કાનો કા કને મીંડું અને કાનો કા બરાબર કી કી બરાબર આ શબ્દક્રમની અંદર ગોઠવવામાં આપવામાં આવશે બરાબર તમે કહેવાય કે હું કૃતજ્ઞ થઈ ગયો બરાબર બે શબ્દ હશે એક શબ્દ હશે કાગડો બરાબર અને એક શબ્દ હશે કૃતજ્ઞ બરાબર તો તમને જો કક્કાવારી પ્રમાણે ગોઠવવામાં કે તો આ ક કારણ કે કાનો માત્રવાળો અહીં આગળ આવેલો છે એટલે કાગડો પહેલાં આવશે અને કૃતજ્ઞ જે છે એ કુ પછી આવશે આની જગ્યાએ કૂતરું પણ હોય ને તો એ કૃતજ્ઞની પહેલાં આવે એવું તમને ખ્યાલ હોવો જોઈએ બરાબર તો આ તમારે યાદ રાખવાનું છે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ બાબત છે જનરલી ઘણા લોકોને ખ્યાલ નથી હોતી એટલે થોડી ઘણી મેં ચર્ચા કરી નાખી ઓકે ચોટલો આટલો આ બધા કોન્સેપ્ટ આપણે પાંચ છઠ્ઠા ધોરણમાં શીખી ગયા છીએ અત્યારે આપણને કેટલું યાદ છે એ જોઈ લઈએ પછી આગળ વાંચીએ ચોથો નિયમ શું છે એનો કે શબ્દોનો પ્રથમ અક્ષર સમાન હોય તો બીજા અક્ષર પ્રમાણે અને બીજો અક્ષર સમાન હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે આગળ વધવું તો એ તો આપણને ખ્યાલ જ છે એની અંદર કોઈ ગમ નથી જે તે અક્ષર બા અક્ષરનો અક્ષરીનો ક્રમ પૂરો થતાં જોડાક્ષરનો ક્રમ શરૂ થતો હોય તેમાં જોડાક્ષર જોડનાર અક્ષરના ક્રમ પણ કક્કા પ્રમાણે નક્કી થાય છે બરાબર જેમ કે સ્મિથ ને સ્થિર બરાબર તો સ્થ તો બે જગ્યાએ અડધો છે તો એને ગણવાનો નથી બરાબર પછી અહીંયા મ છે પાછળ અને અહીંયા થ છે તો થ પહેલાં આવશે અને મ પછી આવશે બરાબર કક્કાવારી પ્રમાણે તો આ થ અને મ પ્રમાણે તમારે ડિસિઝન એની અંદર લેવાનું છે કે પહેલાં શું આવશે ઓકે જે આખો અક્ષર શું છે એ જોવાનું છે એની અંદર ઓકે સ્વરનો જે ક્રમ છે એમાં પણ બારક્ષીનો ક્રમ પ્રમાણે નક્કી થાય છે તો એ તો આપણને ખ્યાલ છે બરાબર તો એ આપણે શીખી ગયા શબ્દકોષ પ્રમાણે ચલો આ સિવાય તમે આ એક્સરસાઇઝ ખાસ કરી અને કમેન્ટ બોક્સની અંદર જણાવજો હવે આગળ વાત કરીએ આપણે નવા એક સાહિત્યકાર નાથાલાલ દવે વિશે તો નાથાલાલ ભાણજી દવેનો જન્મ અમરેલી જિલ્લાના ભુવા ગામમાં થયો હતો તમારે ખાસ યાદ રાખવાનું છે અમરેલી જિલ્લાના ભુવા ગામની અંદર થયો હતો કાલિંદી જાહવી અનુરાગ પિયાબીન એમ એમના નોંધપાત્ર કાવ્ય સંગ્રહો છે તો કાલિંદી કાવ્ય સંગ્રહ કોનું છે નાથાલાલ ભાણજી દવેનું છે બરાબર અને નાથાલાલ ભાણજી દવે છે એ જનિત હાસ્યથી ગુજરાતી કવિના કવિતાને તેમણે સમૃદ્ધ કરી છે તો કટાક્ષવાળી હાસ્યરસિત કવિતા જે છે એ જનરલી આ નાના નાથાલાલ ભાણજી દવે જે છે એ લખતા હતા એ એમની ખાસિયત છે હવે આગળ વાત કરીએ તો સોના વરણી તો સોનાના વરણ જેવી નદીયું તો નદીયું બરાબર એ તમારે યાદ રાખવાનું છે પછી અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે લો થો જેને આપણે આઈએમપી કરી નાખીએ લો થો જેનો મતલબ શું થાય છે જુવારનું કણસ મતલબ કણસ મતલબ એક ડુંડી બરાબર તો એ તમારે યાદ રાખવાનું છે લોથો એટલે શું થશે જુવારનું કણશ ખાસ યાદ રાખવાનું છે પછી ખળું તો ખળું શું કહેવાય કે ભાઈ જ્યારે ઘઉંને એવું બધું વવાઈ જતું હોય ગામડાની અંદર તો એ ઘઉં છે એક ચણા છે જેને આપણે શું કરીએ કાપી અને એક જગ્યા હોય પાદર જેવી બરાબર એક મોટું ખુલ્લું ગ્રાઉન્ડ હોય ત્યાં આગળ એને નાખી દેવામાં આવે છે અને એની ઉપર પાથરી અને એની ઉપર ગાડું અથવા તો ટ્રેક્ટર ચલાવી દબાણ આપી એની અંદરથી કાઢવાનું મતલબ જે છે ને ડુંડીમાંથી કાઢવાની જે પ્રક્રિયા છે એ થતી હોય છે જેને ખળા તરીકે ઓળખીએ છીએ એ પણ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે તમે યાદ રાખજો ઓકે આ બંને ઇમ્પોર્ટન્ટ શબ્દ છે હું તમને ઠીક કરી આપું જે પણ તમારી બુક છે ને એ ખાસ નોટ કરજો આત્મનિર્માણના તલાટીની કોર્સની અંદર ઓકે ગુજરાતી ગ્રામર જે કનાલા સરે લીધું છે એ તમે એકવાર જોશો ને તો તમને મતલબ જે જોડણી તમે છોડીને આવો છો ને એક્ઝામની અંદર એ જોડણી તમે પહેલાં છો પહેલાં હું જોડણીનો એક માર્ક લઈ લઉં બરાબર તો એ કોર્સની અંદર તમે ખાસ જોડાવ બારસો રૂપિયા ફીસ છે બારસો રૂપિયામાં તમારું જીવન એ સો ટકા બની જશે તમે જો ડેડિકેટલી તૈયારી કરશો મહેનત કરશો સમય આપશો તો ચોક્કસ ફાયદો થશે જોરાવરસિંહ જાદવ વિશે જોઈ લઈએ તો જોરાવરસિંહ નાનુભા જાદવનો જન્મ ધંધુકા તાલુકાના આકરું ગામની અંદર થયો હતો તો ધંધુકા તાલુકો કયા જિલ્લામાં આવેલો છે એ તમારે મને કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે આમ તો મારો જ તાલુકો છે ઓકે તો તમે એ કમેન્ટ બોક્સની અંદર મને જણાવજો ચલો આગળ આપણે વાત કરીએ એની અંદર શબ્દ સમજૂ સમજૂતીની અંદર તો સીમાડો એટલે ગામની હદ પાઘડીપનો એટલે પાઘડીપનો એટલે પાઘડી જેવો વિસ્તાર ઓકે પાઘડીના જેવો વિસ્તાર લંબાઈમાં પણ વધારે ને પહોળાઈમાં ઓછો એ રીતનો વિસ્તાર હોય એટલે પાઘડીપનો કહેવાય બરાબર અમી દ્રષ્ટિ એટલે મહેરબાની વેરાન એટલે ઉજ્જળ વ્યવ વસવાયા વરણ એટલે ગામ તરફથી બક્ષિસ આપી વસાયેલી જાતિ ઓકે વસવાયા વહવાયા નથી કહેતા એ ટાઈપનું વાજડી એટલે પવનનું વાવાઝોડું બાચકું એટલે નાની ઘાસડી વચાર્ય એટલે વિચાર હાટડી એટલે નાની દુકાન ભો એટલે જમીન બરાબર આ ખાસ યાદ રાખવાનું છે આ સિવાય આની અંદર મહત્ત્વનો એક શબ્દ છે કારજ ઇમ્પોર્ટન્ટ શબ્દ છે એ કરી નાખું છું ઇમ્પોર્ટન્ટ બરાબર કારજ એટલે મરણ પછી બારમા દિવસે થતો એ વિધિ બરાબર જેને આપણે કારજ તરીકે ઓળખીએ છીએ આ સિવાય રૂઢિપ્રયોગોની અંદર જોઈ લઈએ તો ઉંચાળા ભરવા એટલે ઘર બહાર ખાલી કરીને નીકળી જવું શરૂઆત કરવી પગરણ માંડવા એટલે શરૂઆત કરવી બે પાંદરે થવું એટલે સુખી સંપન્ન થવું નેવાના પાણીએ હાથ ધોવા એટલે કોઈની ઉદારતાનો દુરુપયોગ કરવો જેટલા પણ મિત્રો છે એ વિડીયોને ખાસ લાઇક કરે તમારું કોમેન્ટ આપજો બરાબર તમે કોમેન્ટ આપશો ને તો અમને આવા વિડીયો બનાવવાની મજા આવશે શેર કરી શકો તો વેલ એન્ડ ગુડ બરાબર શેર કરી મને સ્ક્રીનશોટ શેર કરજો કે અમે આ જે આટલી ટેલિગ્રામ ચેનલ કે આ અમારું ગ્રુપ છે અથવા તો આ સ્ટેટસમાં રાખી વિડીયો અમે શેર કર્યો છે તો મતલબ આવા વિડીયો બનાવવાની અમને મજા આવતી જશે તેડું મોકલવું એટલે નોતરું મોકલવું વહાણા લઈ જવા એટલે સમય જતો રહ્યો ઇમ્પોર્ટન્ટ છે ખોતરવા માંડવું એટલે નીચે જોઈને ઊભા રહેવું અક્કલને તાળું ઉગાડવું એટલે બુદ્ધિ આવવી બરાબર આ બધા શબ્દો જે છે એ તમારે યાદ રાખવાના છે હવે થોડીક આપણે નવી કહેવતો ચાલુ થાય છે બધી કહેવતોને જોઈતા જઈશું કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ સાવ ઉજ્જળ સાવ જ્યાં ચાડપાન જોવા ન મળે ઓકે તો આ તમારે ખ્યાલ રાખવાનો આપણે વેંત નમીએ તો બીજા કોઈ હાથ નમે થોડું માન આપીએ તો સામેથી વધુ માન મળે એનો મતલબ એવો છે ઉજ્જળ ગામમાં એરંડો પ્રધાન જે કંઈ નો હારું મળતું હોય અહીંયા થોડીક હારી વસ્તુ જે છે ને એ બહુ સારી તરીકે આપણે ઓળખીએ છીએ કાન વાડ કાનને આવ્યા શાન બરાબર તો અનુભવે બધું સમજાય બરાબર અનુભવ થઈ જાય પછી આપણને જે બધું સજ્જા મતલબ સમજાતું હોય છે એની વાત કરવામાં આવી છે પછી આપણે થોડાક વિરામ ચિહ્નો વિશે જોઈ લઈએ તો અલ્પ વિરામનું ચિહ્ન આવું હોય પૂર્ણ વિરામનું અંદર પૂર્ણાહુતિ હોય ડોટ કરીને પૂર્ણ કરી નાખવાનું હોય ઉદ્ગારની અંદર આ રીતનું હોય બરાબર ગુ અર્ધ વિરામની અંદર આ રીતે હોય બરાબર અને ગુરુ વિરામની અંદર આ રીતે હોય બરાબર તો અહીંયા કેટલીક લાઈન આપી છે જેની અંદર અર્ધ વિરામનો ઉપયોગ દેખાડે છે તો બે વાક્ય જ્યારે જોડવાના હોય ને ત્યારે અર્ધ વિરામનો ઉપયોગ થાય છે બરાબર ઘણા લોકો કહે છે કે અર્ધ વિરામ કર્યો છે એની જગ્યાએ અહીંયા વિરામ કેમ નથી કરવામાં આવતો અલ્પ એટલે ઓછું અને અડધું એને એટલે એના કરતાં થોડુંક વધારે બરાબર અલ્પ વિરામ એટલા માટે નથી કર્યો કારણ કે આ બે વાક્યોને જોડે છે અલ્પવિરામ કરો ને તો તમારે થોડાક સેકન્ડ માટે રોકાવવું પડતું હોય છે જ્યારે અર્ધ વિરામ કરો ને ત્યારે વિરામ કરતાં વધારે એ વાક્યો વચ્ચે રોકાવાનું હોય ત્યારે અર્ધ વિરામનો ઉપયોગ થતો હોય છે વધારે વાર અટકવું પડતું હોય છે અર્ધવિરામની અંદર ઓકે પછી ગુરુ વિરામ તો એના માટે જૂના કાળથી એક મહત્ત્વના કહેવત આવી મેં છે કપાળમાં ઉગે વાળ તો ભાલમાં ઉગે ઝાડ એનાથી બબડી જવાયું માળા રજપૂતે કરી છે ને કાંઈ મરાળા રજપૂતે કરી છે ને કાંઈ એ રીતે કહેવામાં આવે છે બરાબર તો આમાં ગુરુચિહ્ન ગુરુ મતલબ ગુરુ વિરામનો ઉપયોગ થયો છે અને તેનું સૂચન ગુરુ વિરામ કરે છે પરંતુ વાક્યની સાથે જોડાયેલું બીજું વાક્ય હવે હવે વાક્ય હવે આવે છે અને તેનું સૂચન ગુરુ વિરામ કરે છે મતલબ એક સૂચન કરતું હોય ગુરુ વિરામ દ્વારા કે ભાઈ હવે આ એક એક વાક્ય આવે છે બરાબર તો એ રીતે તમારે ધ્યાન રાખવાનું અવતરણ ચિહ્ન તો આ અવતરણ ચિહ્ન છે ડબલ ઇન્વિટેડ કોમાં આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ એ ભાઈ ભાઈ ઘડી સાત બળદિયા તાણી ને ઝો ને બરાબર તો તાણીને પકડો ને એમ કહેવા માગે છે તો એ રીતે એ આગળ આપણે જો કહેવાય અલ્પવિરામ યુઝ થયું છે તો જ્યારે કોઈ વ્યક્તિ એ કહેલી વાત બરાબર એના જ શબ્દોમાં કહેવાતી હોય ત્યારે અવતરણ ચિહ્ન વપરાય ખાસ યાદ રાખજો બરાબર જ્યારે કોઈ વ્યક્તિએ કહેલી વાત બરાબર મુનો ક કહે છે બરાબર એ રીતે કરો તો અહીં જે પણ લાઇન લખો એ તમે બરાબર કહે છે કહ્યું છે તો એ લાઈનને તમે અવતરણ ચિહ્નમાં લઈ લખી શકો છો લખવી જોઈએ ઓકે ભાષાની દ્રષ્ટિએ તો આ પણ તમારે એક યાદ રાખવાનું છેની અંદર આપણે ફરીથી ફરીથી તમારું હાર્દિક સ્વાગત છે આત્મનિર્માણમાં જે પણ મિત્રોએ હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તેમજ નોટિફિકેશન બે લાયકોનને જરૂરથી ઓન કરી નાખજો હવે જે નેક્સ્ટ કવિ છે ને એના વિશે જોવાનું છે એમનું નામ છે સંતબાલ સંતબાલનો જન્મ મોરબી તાલુકાના ટોળ ગામની અંદર થયો હતો ખાસ યાદ રાખવાનું છે અને આ જે સંતબાલ છે બરાબર એ બેઝિકલી જૈન મુનિ હતા અને મુનિ બની ગયા એટલે એમનું નામ સંતબાલ પડી ગયું પરંતુ એમનું જે સંસારિક નામ હતું એ શિવલાલ હતું તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા તેમણે જૈન ધર્મ ભારતીય દર્શન તેમજ આધ્યાત્મ વિશે એક વિપુલ સાહિત્ય સર્જન કર્યું છે બરાબર એમના ખાસ સાહિત્યોની રચના વાત કરીએ તો સર્વધર્મ પ્રાર્થના નોટની અંદર લખી નાખજો વિશ્વ વાત્સલ્ય મહાવીર બ્રહ્મચર્ય સાધના ધર્માનું બંધ વિશ્વ દર્શન જેવા દસ પુસ્તકો તેમણે આપ્યા છે અને બહુ જ ઇમ્પોર્ટન્ટ છે તમે ધ્યાન રાખજો ઓકે આ એક્ઝામની અંદર પૂછાઈ શકે એમ છે કારણ કે આ યુનિક નામ છે પછી શબ્દોને સમજૂતી જોઈ લઈએ તો ધૂમનો અર્થ શું થાય છે સૂર્ય થાય છે સખત તડકો થાય છે ખાંડું એટલે શું થાય ખાસ ઇમ્પોર્ટન્ટ છે ખાંડું એટલે શું થશે તલવાર થશે બરાબર અત્યારે ગુજરાતની અંદર અમુક અમુક કોમોની અંદર જેમ કે રાજપૂત સમાજ છે તો એની અંદર એ કેવી મતલબ રિવાજ છે કે ત્યાં આગળ જાન લઈને નથી જવામાં આવતું ત્યાં ખાંડું લઈને જાય છે એવું કહેવામાં આવે છે બરાબર ખાંડું જનરલી શું હોય આપણે કે જે છોકરાવાળા હોય એ છોકરીવાળાને ત્યાં જાન લઈને જાય અને ત્યાં આગળ ફેરાને એવું થતું હોય છે છોકરીવાળાના ઘરે પણ જ્યારે ખાંડું લઈને જાય ને તો ખાંડાની અંદર માત્ર ત્રણ પાંચ કે સાત એ રીતે પાંચ જ એટલા માણસો જાય છે સાથે એક તલવાર લઈ જાય છે એટલા માટે એને ખાંડું લઈને જાય છે એવું કહેવામાં આવતા હોય છે બરાબર અને ત્યાં તલવાર સાથે એની વિધિ થાય છે અને પછી જે છે ને એ કન્યા જે છે એ છો જે વરરાજા હોય એના ઘરે આવે છે અને ફેરા જે છે એ ત્યાં આગળ થતા હોય છે બરાબર તો ખાંડું તલવાર તમારે ખાસ યાદ રાખવાનું છે દુર્ગમ એટલે મુશ્કેલ શિસ્ત એટલે આજ્ઞા બરાબર આ તમારે શિસ્ત એટલે આજ્ઞા તો બધાને ખ્યાલ જ હોય પછી આપણે આગળ ભાષા સજ્જતા વિશે વાત કરીએ પાંચમા ધોરણમાં તમે સંજ્ઞા વિશે શીખી ગયા વ્યક્તિ પદાર્થ પ્રાણી કે વસ્તુને સૂચવે તે સંજ્ઞા કહેવાય કોઈ પણ વાક્ય હોય જેની અંદર પ્રાણી હોય વ્યક્તિ હોય અથવા તો પદાર્થ હોય કે વસ્તુ હોય એને આપણે શું કહેવાય છે સંઘના અથવા નામ આપણે કહીએ છીએ તો અહીંયા આગળ આપણને આપેલું છે સંજ્ઞાના ઉદાહરણો જોઈ લઈએ એક્ઝામમાં પૂછાતું હોય છે નીચેનામાંથી સંજ્ઞા ઓળખાવો કઈ સંજ્ઞા છે એ ઓળખાવો બરાબર ઘણી બધી એક્ઝામમાં પૂછાઈ ગયેલું છે તો આ બેઝિક કોન્સેપ્ટ છે સમજી લઈએ સંજ્ઞાઓ આપી છે તે વાંચો તો વાંચી લઈએ ઝાડ નદી પર્વત સરોવર પશુ પંખી નગર ગામ શાળા ફૂલ આ બધા છે ને નામો આ ઉપરના આપેલા નામો તે નામ ઉપરથી ઓળખાતા આખા સમૂહને તેમજ તેમાંના દરેકને લાગુ પડે છે આથી તે જાતિવાચક સંજ્ઞા છે બરાબર તો ઘણા બધા પર્વત હોય તો એને પર્વત જ કહેવાય નદીઓ હોય તો નદી જ કહેવાય ઝાડ હોય તો ઝાડ જ કહેવાય બરાબર તો એ છે ને એ સમૂહ અથવા તો ઇન્ડિવિજ્યુઅલ તમે કહો ને તો એ એક જ દ્રષ્ટિએ એને આપણે ઓળખતા હોઈએ છીએ તો આવા કોઈ નામ હોય ને તો એને આપણે શું કહીશું જાતિ વાચક જાતિ વાચક સંજ્ઞા તરીકે આપણે ઓળખીશું તો તમને પૂછવામાં આવશે ચાર ઓપ્શન આપેલા હશે કે ચાર ઓપ્શનમાંથી જાતિવાચક સંજ્ઞા કઈ છે એ ઓળખાવો તો તમને આ રીતે ખ્યાલ હોવો જોઈએ ખાસ ઇમ્પોર્ટન્ટ છે જેની અંદર આખે આખા સમૂહને આપણે ઓળખવાની વાત કરતા હોય બરાબર અથવા તો તેમાંના સમૂહમાંના કોઈ એક વસ્તુને ઓળખવાની વાત કરતા હોય બરાબર અહીંયા કહું છું ભાઈ આ ફૂલ છે તો ફૂલની અંદર એ કમળ પણ હોઈ શકે છે એ ગુલાબ પણ હોઈ શકે છે બરાબર એ મોગરો પણ હોઈ શકે છે તમારે એ ધ્યાન રાખવાનું છે તો ખાલી કમળ હોય માની લો કે ફૂલની અંદર એ ખાલી કમળનું ફૂલ હોય બરાબર ફૂલ તો આખા ગ્રુપ માટે યુઝ કરી લઈએ આપણે પણ ખાલી જો કમળ હોય તો એ વ્યક્તિ વાંચક થઈ જાય બરાબર ને એ તમારે ધ્યાન રાખવાનું છે બરાબર અહીંયા પશુની વાત કરવામાં આવે છે તો પશુની અંદર એ ગાય પણ હોઈ શકે ભેંસ પણ હોઈ શકે બળદ પણ હોઈ શકે છે ઘેટું બકરું બધું હોઈ શકે છે પણ માની લો કે ખાલી ગાયની વાત કરવામાં આવે છે તો એ વ્યક્તિ વાંચક થઈ જશે ઓકે પર્વતની અંદર એ હિમાલય પણ પર્વત હોઈ શકે છે બરાબર માઉન્ટ એવરેસ્ટ પણ હોઈ શકે છે ઓકે તો એ માઉન્ટ એવરેસ્ટ જો સ્પેસિફિક વાત કરવામાં આવે તો એ શું થઈ જશે એ તમારો વ્યક્તિવાંચક થઈ જશે તો એ તમારે ધ્યાન રાખવાનું છે બરાબર સંઘના વાંચકની અંદર આમ તમે બીજા પણ હું ઉદાહરણ આપું તમને જેમ કે શિક્ષક છે તો શિક્ષક શું થઈ ગયો એ આખી જાતિને મતલબ માટે વપરાય છે પણ રમણભાઈ નામનો શિક્ષક છે રમણભાઈ નામનો શિક્ષક છે તો એ શું થઈ જશે વ્યક્તિ વાંચક થઈ જશે તો આવી રીતે તમારે ધ્યાનમાં રાખવાનું છે ઓકે જો આગળ એ આપેલું છે હિમાલય પર્વતની અંદર હિમાલયની વાત કરવામાં આપી છે તો એ શું થઈ જશે વ્યક્તિવાંચક સંજ્ઞા થઈ જશે તો આ તમારે ધ્યાન રાખવાનું જાતિ શું કરે છે કે કોઈ સ્પેસિફિક ના હોય ઝાડ એ કોઈ પણ હોઈ શકે છે પણ હું કહું કે બાવળનું ઝાડ તો એ વ્યક્તિવાંચક થઈ જશે તો આ તમારે યાદ રાખવાનું છે તો આ બે આપણે શીખી ગયા વ્યક્તિવાંચક સંજ્ઞા અને જાતિવાચક સંજ્ઞા તો આગળ ધીરે ધીરે આપણે બીજી પણ સાથે સાથે શીખતા જઈશું જો જીસીઆરટી વાંચવાની આ જ મજા છે તમારું સાહિત્ય પણ કવર થતું જાય છે ભાષા પણ કવર થતી જાય છે અને તમારું વ્યાકરણ પણ કવર થતું જાય છે એટલા માટે જ ઓથેન્ટિક સોર્સ સિવાય આપણે કંઈ ન વાંચવું જોઈએ કોઈ પણ એક્ઝામની અંદર કોઈ પણ પબ્લિકેશન્સની બુક ઉપર નિર્ભર ન રહેવું જોઈએ ચલો જરૂર તો છજું વહેમનું ઓસડ ન હોવું તો વહેમનો કોઈ ઉપાય ન હોવો શિરામણ એટલે સવારનો નાસ્તો બરાબર સવારના નાસ્તાને શું કહેવાય છે શિરામણ કહેવાય છે બપોરના જમવાનું શું કહેવાય છે રોંઢો કહેવાય છે રાત્રિના ભોજનને શું કહેવાય છે વાળું કહેવાય છે બરાબર આને શું કહેવાય છે રોંઢો કહેવાય છે બરાબર રોંઢો તો આ તમારે યાદ રાખવાનું છે તો આ ત્રણે ત્રણ મેં તમને ઓલરેડી કહી દીધું પછી એ આગળ આ બહુ ઇમ્પોર્ટન્ટ છે સરપાવ સરપાવનો મતલબ શું થાય છે ઈનામ થાય છે બરાબર સરપાવ એટલે શું થશે ઇનામ તમારી નોટબુકમાં ખાસ લખી રાખજો સાબાસી બદલ આપવામાં આવતો પોશાક અચ્છા આ જો સાબાસી બદલ કોઈ પણ પોશાકની જો ગિફ્ટ કરવામાં આવે તો એને પણ શું કહેવામાં આવે છે સર પાવ તો આ બન આ જે વર્ડ છે એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે એ તમારે ધ્યાનમાં રાખવાનું છે હવે રૂઢિપ્રયોગોની અંદર જોઈ લઈએ તો નજર કરવી તો લક્ષ આપવું જોઈ લેવું દહાડો બગાડવો તો ધાર્યું ન થવું કે ન હોવું બરાડી ઉઠવું તો મોટેથી બૂમ પાડવી ઊંચે શ્વાસે તો ઉતાવળે લીલા થઈ જવું લીલા પીલા થઈ જવું તો ખૂબ ગુસ્સે થઈ જવું કાનમાં કંઈક કહેવું તો વાત ગુપ્ત વાત કહેવી બરાબર તો આ તમારે યાદ રાખવાની છે આપણે ઓલરેડી જોઈ જાતિવાચક અને વ્યક્તિવાચક સંજ્ઞા હવે આપણે આગળ બીજી સંજ્ઞાઓની વાત કરીએ તો આ સંજ્ઞા છે દ્રવ્ય વાંચક સંજ્ઞા કોઈપણ દ્રવ્યની વાત કરવામાં આવતી હોય તો એ દ્રવ્ય વાંચક સંજ્ઞા આવે છે માની લો કે દૂધ છે તો દૂધ શું થઈ ગયું એ દ્રવ્ય છે એક પ્રકારનું એટલા માટે દ્રવ્યમાં હાસક થઈ ગઈ ઘઉં શું છે એક પ્રકારનું દ્રવ્ય છે આજ રીતે તાંબુ છે સોનું છે તેલ છે બરાબર તો આ બધા શું થઈ ગયા એક પ્રકારના દ્રવ્યો છે બરાબર જેની અંદર આપણે શું કહીએ કોઈપણ જાતનું પ્રવાહી હોય કોઈપણ જાતનું ખના ખનીજ હોય અનાજ હોય બીજા ઘણા બધા દ્રવ્યોની અંદર હોઈ શકે છે તો એ બધા દ્રવ્ય જે છે એના માટે આપણે એ સંજ્ઞાને આપણે કેવી સંજ્ઞા કહેવાય છે દ્રવ્યવાચક સંજ્ઞા કહેવામાં આવે છે તમને એક્ઝામમાં પૂછે ઘી અને ચોખા એ શેનું ઉદાહરણ છે તો એ તમને પૂછવામાં આવે નામવાચક સંજ્ઞાનું ઉદાહરણ છે દ્રવ્યવાચક સંજ્ઞાનું ઉદાહરણ છે જાતિવાચક સંજ્ઞાનું ઉદાહરણ છે કે ભાવવાચક સંજ્ઞાનું ઉદાહરણ છે તો તમને ખ્યાલ આવવો જોઈએ કે આ ભાઈ ઘી તો શું છે એક પ્રકારનું દ્રવ્ય છે બરાબર ને એટલા માટે એને આપણે દ્રવ્યની સંજ્ઞા આપણે આપી શકીએ છીએ આગળની નવી સંજ્ઞા તો જેમ કે ટોળું સભા સરઘસ સૈન્ય ઝુમખું બરાબર કોઈ પણ એક સમૂહ માટે વપરાય છે જેમ કે ગાયનું શું હોય ધણ તો ધણ શું થઈ ગયું એક સમૂહ માટે વાપરીએ છીએ એટલા માટે શું કહેવાય છે એને સમૂહ વાંચક સંજ્ઞા તરીકે ઓળખીએ છીએ ઓકે એ તમારે ધ્યાનમાં રાખજો તો આ બંને સંજ્ઞાઓ તમારી ક્લિયર થઈ ગયા છે આઈ હોપ ચલો આગળ વાત કરીએ કિરીટસિંહ સોલંકી વિશે ડૉક્ટર કિરીટસિંહ સોલંકી ડૉક્ટર કિરીટસિંહ સોલંકીનો જન્મ બનાસકાંઠા જિલ્લાના મગરવાડા ગામની અંદર થયો હતો ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખી લેજો એમની જે વીરવાડા છે અરવલ્લી છે એ એમની નોંધપાત્ર નવલકથા છે તમને પૂછવામાં આવે કે અરવલ્લી નવલકથા એ કોણે લખેલી છે તો એ કિશોરસિંહ સોલંકીએ લખેલી છે હાહિકા એ એમનું પ્રયોગશીલ કાવ્ય સ્વરૂપ તેમણે ખૂબ તેમણે ખેડ્યું છે બરાબર તો હાહિકા નામનું જે કાવ્ય સ્વરૂપ છે એ પણ કિરીટસિંહ સોલંકી દ્વારા જે મગરવાડા બનાસકાંઠાથી બિલોંગ કરે છે એમના દ્વારા લખવામાં આવેલું છે તો આમ કિરીટસિંહ સોલંકી વિશેની માહિતી શબ્દ સમજૂતી જોઈ લઈએ તો ગોંદ્રુ ગોંદુ એટલે ગામના ઢોર ઊભા રહે તે ભાગોળ અથવા તો પાદર જેને આપણે કહીએ છીએ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વનેર તમને પૂછવામાં આવે કે જંગલીનું નીચેનામાંથી કયું સામાનાર્થી શબ્દ છે તો વનેર વનેર એ વનેરનું મિનિંગ શું થાય વનેરનું સામાનાર્થી શું છે એમ પણ તમને પૂછી શકે છે તો એનું સમાનાર્થી રખડીલ પણ થશે અને જંગલી પણ થશે ખાસ તમારે ઇમ્પોર્ટન્ટ છે યાદ રાખવાનું છે હવે આપણે રૂઢિપ્રયોગો જોઈએ તો મેળો જામવો તો ઘણા માણસોનું એકઠું થવું ગામનું નાક તો ગામનું ગૌરવ ગામની શોભા મૂસ મરડવી એટલે અભિમાન કે સુરાતન બતાવવું શ્રી ગણેશ કરવા તો કાર્યનો શુભારંભ કરવો માથે કરવું તો અઘટિત વર્તન દ્વારા લોકોને વ્યાકુળ કરવા પોરો ખાવો તો આરામ લેવો તડકી છેડી જોવી તો સુખ દુઃખમાંથી પસાર થવું ઊંઠ વાળવી તો પાછા વળીને જોવું તો આ બધા શું થઈ જશે રૂઢિપ્રયોગોના અર્થ થઈ જશે ચલો હવે આપણે ભાષા સજ્જતા વિશેની વધારે વાત કરીએ તો ડાપણ છે ખટાશ છે ઊંઘ છે પ્રેમ છે બરાબર સુખ છે દુઃખ છે આનંદ છે સ્વાદ છે આ બધા શું થઈ જશે ભાવ દેખાડે છે આ બધા શું છે અલગ અલગ પ્રકારના ભાવ છે બરાબર તો આ ભાવ જે દેખાડે છે ને એટલા માટે એને શું કહેવામાં આવે છે ભાવ વાંચક સંજ્ઞા કહેવામાં આવે છે આમ આપણે પાંચે પાંચ સંજ્ઞાઓ વારાફરતી આપણે ધીરે ધીરે જોઈ લીધી અને રમત રમતમાં આપણે શીખી પણ લીધી અને મને વિશ્વાસ છે કે એક્ઝામની અંદર જો પૂછાશે તો એ સો ટકા તમને આવડશે જ ઓકે તો જેટલા પણ મિત્રો જે છે મને કમેન્ટ કરી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો છે શું હવે બીજા વિડીયોની જરૂર છે કે નહીં બરાબર જરૂર છે તો કયા વિષયના વિડીયોની જરૂર છે એ પણ તમે કમેન્ટ બોક્સની અંદર લખજો જેના પણ વધારે કમેન્ટ આવશે જે વિષય માટેના એનો નેક્સ્ટ આપણે સિરીઝ ચાલુ કરીશું અને ધોરણ છથી દસ કે દસ બાર સુધી પોસિબલ હશે તો બાર સુધીના વિડીયો અપલોડ કરી નાખજો ઓકે તમે જો વાંચશો તો તમારે શું થઈ જશે આની અંદર તમારો સમય વધારે જશે અને વિડીયોની અંદર તમારો સમય ઘટી જશે કારણ કે આની અંદર હું તમને જેટલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને એ જ હું જણાવીશ આપણી સેમેસ્ટર વનની બુક પૂરી થઈ ગઈ છે હવે સેમેસ્ટર ટુની અંદર આપણે સ્ટાર્ટ કરીએ તો ટુની અંદર સૌ પ્રથમ કન્ટિન્યુઝ રાખીએ લેક્ચરને એ બંધ કરવાની જરૂર નથી ચલો જે પણ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું હજી બાકી હોય ને એ ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો ભાઈ બરાબર આટલી બધી મહેનત કરીએ છીએ તો એક સબસ્ક્રાઇબ કરી અને લાઈક કરી તમારે તમારો પ્રતિભાવ જે છે એ અમારી સુધી પહોંચાડી દેવાનો છે હવે આપણે વાત કરીએ ડૉક્ટર રતિલાલ બોરીસાગર વિશે તો ડૉક્ટર રતિલાલ બોરીસાગરનો જન્મ અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં થયો હતો તો ડૉક્ટર બોરીસાગર ડૉક્ટર રતિલાલ બોરીસાગર વિશે તમને આ માહિતી બેઝિક ખ્યાલ હોવી જોઈએ યાદ રાખજો પછી એમણે અલગ અલગ જે છે ને હાસ્ય ગ્રંથો લખ્યા છે બરાબર માર્મિક હાસ્ય લખવાના ખાસ એ શોખીન હતા બરાબર તો આ ડોક્ટર રતિલાલ બોરીસાગર જે છે એ મરક મરક નામનો હાસ્ય ગ્રંથ લખેલો છે અને આનંદ લોક નામનો હાસ્ય ગ્રંથ લખેલો છે તમને પૂછવામાં આવે કે મરક મરક અને આનંદ લોક એ કોના જાણીતા હાસ્ય ગ્રંથો છે તો એ ડૉક્ટર રતિલાલ બોરીસાગરના ગ્રંથો છે એ તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું ચાલો હવે આગળ આપણે વાત કરીએ શબ્દો સમજુ તેની અંદર તો દિગ્મૂઢ દિગ્મૂઢનો મતલબ શું થાય તો આશ્ચર્યચકિત એમ નથી કહેતા આપણે આશ્ચર્યચકિત થઈ ગયો તો એનો બીજો સામાનાર્થી શબ્દ એ પણ છે કે દિગ્મૂટ વિકટ એટલે કઠિન નુસ્ખા એટલે ખોટા દાવા કે પ્રયોગો ગલ્લા તલ્લા તો આડુઅળું અમોજ એટલે મૂલ્યવાન અને મશગુલ એટલે તલ્લીન તો આ તો બધાય તમને ખ્યાલ જ હશે પણ આ તમારે દિગ્મૂટ એક યાદ રાખવાનું છે ખાસ ઇમ્પોર્ટન્ટ લાગે છે મને પછી જંખ વાણા પડી જવું તો જંખવાણા પડી જવું એટલે છોભીલા પડી જવું તો ખસિયાણા પડી જવું એનો મતલબ થાય છે જંખવાણા પડી જવું સ્તબ્ધ થઈ જવું તો આશ્ચર્યચકિત થઈ જવું જે આપણે જોયું ને દિગમૂઢ થઈ જવું પછી ઠાવ કાંઈથી કહેવું એટલે ગંભીરતાથી કહેવું મોતિયા મરી જવા તો હોશ ગુમાવવા હિંમત હારી જેવી નથી કહેતા ત્યાં પોયગા પછી મારા મોતિયા મરી ગયા એટલે હિંમત હારી ગયા ભાઈ ગિરનાર ચડતા જતા મારા મોતિયા મરી ગયા બરાબર ગિરનારની હાઈટ જોઈને જ મારા મોતિયા મરી ગયા એટલા બધા પગથથી તો હું ન ચડી શકું તો આ બધી વાસ્તુ છે ભરાઈ પડવું તો ફસાઈ જવું નથી કહેતો ક્યાંક ને અરે યાર ત્યાં તો ભરવી દીધો મને એટલે કોકે કોકને ફસાઈ દીધો હોય તો એમ કહી શકાય આ પણ તમારે યાદ રાખવાનું છે આટલા થઈ ગયા રૂઢિપ્રયોગ હવે આપણે વાત કરીએ ભાષા સજ્જતાની અંદર તો નામપદની વાત કરીએ હવે આપણે નામપદ વિશે જોઈએ બરાબર આગળ આપણે નામો વિશે તો જોઈ લીધું હવે નામની અંદર નામ વાચકો વિશે નામ નામપદો વિશે જોઈ લઈએ તો નામપદો જનરલી છ પ્રકારના આવે બરાબર જે આની અંદર ડેફિનેશન જોઈ લઈએ કે વ્યક્તિ વસ્તુ કે પદાર્થની ઓળખ માટે જે શબ્દ વપરાય બરાબર માની લો કે શનિવાર છે તો એ શનિવાર એ વારની ઓળખ છે તો શનિવાર શું થઈ ગયો એ શબ્દને આપણે શું કહીશું નામ તરીકે આપણે ઓળખીશું બરાબર જામની દાખલા તરીકે એની અંદર પ્રથમ જે છે એ વ્યક્તિવાંચક નામ છે તો હે હેતવી છે ક્રિતુ છે દિયા છે આ બધા નામ થઈ ગયા અલગ અલગ જગ્યાના તો એ શું થઈ ગયું વ્યક્તિવાચક નામ થઈ ગયા પદાર્થ જો દ્રવ્યને સૂચવતો હોય તો દ્રવ્યવાંચક જેમ આપણે અલગ જોયું હતું સંજ્ઞાની અંદર ઘી તેલ બરાબર આ બધી સોનું ચાંદી બરાબર આ બધું શું થઈ ગયું તો એ દ્રવ્ય વાંચક નામ કહેવામાં આવે છે કોઈ જાતિને સૂચવતા હોય તો જાતિવાચક નામ આવે છે ગાય બકરી છોકરો બરાબર એ તમારે ધ્યાન રાખવાનું છે સમૂહને સૂચવતા હોય બરાબર ટોળું છે લશ્કર છે વર્ગ છે બરાબર સભા છે તો આ બધું શું છે કે સમૂહને સૂચવે છે એટલા માટે એ સમૂહ વાચક છે ભાવને સૂચવતું હોય પ્રેમ ગુસ્સો આદર બરાબર સન્માન બહાદુરી કમજોરી આ બધા શબ્દો શું થઈ ગયા તો આ બધા ભાવ છે તો ભાવવાચક નામ થઈ ગયા પછી કોઈ પણ ક્રિયા દર્શાવતું હોય આમાં વધારાનું વાત છે જે ક્રિયા દર્શાવતું હોય ને એને ક્રિયાવાચક તરીકે ઓળખવામાં આવે છે દોડ ચાલ ખેંચ બેટ બરાબર એ બધા શબ્દો જે છે એ ક્રિયાવાચક છે જેની અંદર જે ક્રિયા રહેલી હોય એને ક્રિયાવાચક તરીકે ઓળખવામાં આવે છે તો ખૂબ જ સરસ માહિતી હતી હવે આગળ આપણે બુકને ચલાવીએ તો કેવી આગ આગળ આપણે વાત કરવાની છે ગિરધર વિશે તો કવિ દાસનો જન્મ વડોદરા વડોદરા જિલ્લાના માસર ગામની અંદર થયેલો હતો ખાસ યાદ રાખજો પિતાનું નામ ગડબરદાસ હતું કૃત રામાયણ અને યજ્ઞ તેમના જાણીતા પુસ્તકો છે તો પૂછવામાં આવે ગિરધરકૃત રામાયણ અને યજ્ઞ કોના પુસ્તકો છે તો એ ગિરધરના છે તો ખાસ તમારે બહુ એટલું ઇમ્પોર્ટન્ટ નથી પણ તમે યાદ રાખી લેશો બરાબર આમાં તમારે જે છે ને આ ના આ યાદ રાખજો કંદુક કંદુક એટલો મતલબ શું થશે રમવાનો દડો ખાસ યાદ રાખજો કંદુક એટલે રમવાનો દડો અભિરામ એટલે શું થશે મનોહર આઈ એમપી છે અભિરામ મનોહરનો સામાનાર્થી શું છે તો એ તમારે યાદ રાખવાનું છે અભિરામ ઇમ્પોર્ટન્ટ છે તમને ફરીથી એકવાર કરી દઉં છું અધર અધરનો મતલબ શું થાય છે નીચલો હોઠ નીચેનો જે હોઠ હોય ને એને અધર તરીકે ઓળખવામાં આવે છે તો આ પણ આઈએમપી છે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે નિર્ધાર એટલે નક્કી બરાબર બાકી આની અંદર જે પણ શબ્દો છે એ બધાને ખ્યાલ જ હશે જેની આપણે ચર્ચા નથી કરવાની બરાબર આ વાર્તા લેખન છે તો એટલું આપણા માટે ઇમ્પોર્ટન્ટ નથી અને આપણે સ્કીપ કરીશું ચાલો આગળ આપણે જોઈ લઈએ તો આગળ આપણે શ્રી રઘુવીર ચૌધરી વિશે વાત કરીશું રઘુવીર ચૌધરી રઘુવીર દલસી ચૌધરીનો જન્મ ગાંધીનગર જિલ્લાના બાપુપુરા ગામે થયો હતો તો ખાસ યાદ રાખજો ઉપરવાસ કવિયત્રી તેમનું પુરસ્કૃત થયેલી નવલકથા છે તો ઉપરવાસ કવિયત્રી સોરી કથા કથાત્રય ઉપરવાસ કથાત્રય એ રઘુવીર ચૌધરી રઘુવીર દલસિંહ ચૌધરીની નવલકથા છે ખાસ યાદ રાખવાનું છે તમારે આ સિવાય ઝૂલતા મિનારા નાટ્ય સંગ્રહ છે સહરા સહરાની ભવ્યતા બરાબર તો નિબંધ સંગ્રહ છે તો જો એમણે નવલકથા પણ લખેલી છે નાટ્ય સંગ્રહ પણ લખેલો છે અને નિબંધ સંગ્રહ પણ લખેલો છે તો બહુ જ મલ્ટીટેલેન્ટેડ છે ખાસ યાદ રાખવાનું છે રઘુવીર દલસિંહ ચૌધરી ઇમ્પોર્ટન્ટ છે પરીક્ષાની અંદર અને પ્રોબેબલી નેક્સ્ટ કોઈ પણ એક્ઝામની અંદર આ તમને જોવા મળશે જ ઓકે તો ધ્યાન રાખજો પછી અંજલિ એટલે શું થશે ખોબો થશે ખોબો છે એનું સામાનાર્થી શબ્દ શું થશે અંજલી બરાબર આ તમારે યાદ રાખવાનું છે આની અંદર બીજા કોઈ શબ્દ ખાસ નથી રૂઢિપ્રયોગમાં દરિયાદિલ હોવું તો ઉદાર દિલવાળા હોવું અમી વાદળી હોવી તો કૃપા થવી અથવા તો મહેર થવી આ બંને શબ્દો તમારે યાદ રાખવાના છે આપણે નામ વિશે શીખી ગયા હવે આપણે ક્રિયાપદ વિશે શીખવાનું છે ક્રિયાપદ એટલે શું છે કે વાક્યની અંદર જે શબ્દ ક્રિયા દેખાડતો હોય ને એને ક્રિયાપદ તરીકે ઓળખીએ છીએ તો ધીરે ધીરે આપણે વાંચવાનો પ્રયત્ન કરીએ તો ઘંટ વગાડતા ચર્ચા અટકી તો આ અટકવું શું છે એ ક્રિયાપદ છે સોમનાથ થે બરાબર સોમનાથ થે લખેલું છે એનો મતલબ કે એ ત્યાં આગળ કંઈક ઈરાદો હશે અથવા તો ક્યાંક એની ઈચ્છા હશે બરાબર એવું કંઈક દર્શાવે છે તો જ્યાં આગળ ઈરાદો હોય અને ઈચ્છા હોય ત્યાં આગળ ક્રિયા જરૂર હશે તો આ જે ખોલી જે છે એ એની ક્રિયા થઈ જશે તો આ ક્રિયા જે હોય એને આપણે ક્રિયાપદ તરીકે ઓળખશું પછી કોઈ સ્થિતિનું વર્ણન હોય ને ત્યારે પાછળ છે આવેલો હશે બરાબર તો એ પણ એ પ્રકારની શું થઈ જશે એ ક્રિયાનું વર્ણન આપણને કરે છે તો એ છે એ શું થઈ જશે ક્રિયાપદ થઈ જશે બરાબર તમારે ખાસ યાદ રાખવાનું છે પછી અહીં આગળ જોઈ લઈએ કે વાક્યમાં સામાન્ય રીતે ઓછામાં ઓછું એક નામપદ અને એક ક્રિયાપદ હોય બરાબર વાક્ય રચનામાં નામપદ પહેલાં આવે અને ક્રિયાપદ અંતે આવે તમારે ધ્યાન રાખવાનું છે કે ભાઈ તમારે કન્ફ્યુઝ નથી થવાનું ક્રિયાપદ અને નામપદની અંદર બરાબર ક્રિયાપદ જે છે એ વાક્યને છેલ્લે આવતું હશે જેમ કે આ ડાયરી ખોલી અથવા શું છેલ્લે આવેલું છે આ ક્રિયાપદ નામ તરીકે આવેલી વ્યક્તિ પદાર્થ વગેરે કઈ પરિસ્થિતિમાં છે તે દર્શાવે છે બરાબર તો ભાઈ સોમનાથ ડાયરી છે એ ડાયરીની પરિસ્થિતિ બતાવે છે એની સ્થિતિ દર્શાવે છે એટલા માટે આપણે આની અંદર જે છે ડાયરી શું થઈ જશે એ ડાયરી એ નામપદ થઈ જશે સોમનાથ શું થઈ જશે એ નામપદ થઈ જશે બરાબર જા નામ જો સ્થિર સ્થિતિમાં હોય તો તે તેની સ્થિતિ સૂચવે છે બરાબર તો કોઈ પણ નામ જે છે એ સ્થિર હશે તો એની સ્થિતિ સૂચવવામાં આવશે ક્રિયાપદ દ્વારા અને નામ હલનચલનની પરિસ્થિતિમાં હશે તો શું સૂચવવામાં આવશે તો તેની પ્રક્રિયા સૂચવવામાં આવશે બરાબર ઓકે તો આ તમારે યાદ રાખવાનું છે તો તે હલનચલન માટે નામ દ્વારા સૂચવાયેલી વ્યક્તિ કે પદાર્થ ઇરાદાપૂર્વક જવાબદાર ન હોય તો તેને પ્રક્રિયા કહે છે જો હલનચલન સાથે જોડે ઇરાદાપૂર્વક સતત રીતે ઈચ્છાથી કરી હોય તો તેને ક્રિયા કહે છે બરાબર તો આ પ્રક્રિયા અને ક્રિયાની વાત આની અંદર કરવામાં આવી તો મોટા મોટી આપણે જે ટેકઅવે છે આની અંદરથી એ શું છે જે નામપદ છે એ શું હોય છે વ્યક્તિ કે પદાર્થનું નામ બતાવે છે ક્રિયાપદ તેની પહેલાં ગોઠવાય છે તે ક્રિયાપદની પહેલાં ગોઠવાય છે બરાબર પહેલાં હંમેશા નામપદ આવશે અને ત્યારબાદ ક્રિયાપદ આવશે આ બેઝિક ફંડા છે તમારે યાદ રાખવાનો છે પછી ક્રિયાપદ શું કર દેખાડે છે એ ઘટના અથવા તો સ્થિતિ બતાવે છે અને વાંક્યને અંતે ગોઠવાય છે આ બે ફંડા તમારે યાદ રાખવાના છે એટલે ક્રિયાપદ અને નામપદ બંને તમારા ક્લિયર થઈ જશે ચલો પછી આગળ વાત કરીએ પિંકીબહેન પંડ્યા વિશે તો પિંકીબહેન પંડ્યાનો જન્મ અમદાવાદમાં થયો છે તેઓ અમદાવાદની કોલેજમાં અધ્યાપિકા છે ગુજરાતી ધ્વનિ વ્યવસ્થા અને ગુજરાતી કોષ રચના ગુજરાત આ તેના સહાયક ક્રિયાપદો વિશે એમણે સંશોધન કરેલું છે બહુ સારું એવું યોગદાન છે પિંકીબહેન પંડ્યાનું બરાબર તો આ તમે ખાસ યાદ રાખજો સાહિત્ય પરિષદ તથા ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી અમને પુરસ્કાર પણ આપવામાં આવેલા છે તો આ પિંકીબેન પંડ્યા જે છે એ અમદાવાદના છે એ તમે યાદ રાખી શકો છો એમનું જે વર્ગ છે સાહિત્ય ક્ષેત્રે એ પણ તમે યાદ રાખી શકો છો અને સાહિત્ય પરિષદ અને ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા એમને જે પુરસ્કાર આપવામાં આવેલો હતો એ પણ તમે યાદ રાખી શકો છો જે આપણા માટે ખાસ અગત્યનું છે હવે આપણે આની અંદરથી શબ્દો જોઈએ તો દવાત દવાત એટલે શું થશે ખડિયો દીવો સાઈ ભરવાનું સાધન બરાબર કોઈક દીવો હોય ને આ રીતે આમાંની આ દીવો છે ઓકે તો આ જે સાધન જે છે ઓકે જેની અંદર આપણે સાઈ ભરીએ છીએ એને શું કહેવાય છે દવા તરીકે ઓળખવામાં આવે છે ચાલો હવે આગળ વાત કરીએ રૂઢિપ્રયોગનો અર્થ તો રૂઢિપ્રયોગના અર્થની અંદર ઓડનું ચોડ થવું તો ધારણા કરતાં સાવ ઊંધું થવું તમે ધાર્યું છે એના કરતાં ઊંધું થવું એક એકડિયા બગડિયાની જેમ તો હાવ શીખાઓની જેમ બરાબર નવ નવા નવો માણસ હોય તો શીખાઓની જેમ એકડિયા બગડિયાની જેમ શું કરે છે એમ નથી કહેતા આપણે તો એ છે વાતોના વડા કરવા તો નકામી લાંબી વાતો કરવી એનો મતલબ શું થાય છે ઓકે હવે આપણે વિશેષણ વિશે જાણી લઈએ આપણે નામ વિશે જાણ્યું નામ વાચક વિશે જાણ્યું બરાબર ક્રિયાપદ વિશે જાણ્યું હવે આપણે વિશેષણ વિશે જાણી લઈએ તો વિશેષણની અંદર જુઓ કોઈ પણ નામ જે હોય ને એની જે વિશેષતા હોય ને એને વિશેષણ તરીકે આપણે ઓળખી શકીએ છીએ બરાબર તો આ ઠીંગણું બાળક બરાબર તો બાળક જે છે એ શું છે ઠીંગણું છે બરાબર કેવું બાળક તો કે ઠીંગણું બાળક તો આ ઠીંગણું જે છે એની વિશેષતા થઈ ગયું બાળા જે છે એ નામ થઈ ગયું તો બાળક કેવું છે એ અનાથ છે સિક્કો કેવો છે કાટવાળો છે તો આ બધા એના વિશેષણ થઈ ગયા ગાળી ગાય ખરી પણ કેવી ગાય કાળી ગાય કબૂતર ખેટલા પણ કેટલા પાંચ બરાબર તો આ બધા શું થઈ ગયાના વિશેષણ થઈ ગયા તો આ વિશેષણ કહેવાય જે શબ્દ નામના આકાર રંગ કદ ઊંચાઈ ગુણ સંખ્યા વગેરેની વિશેષતા બતાવે તે શબ્દ વિશેષણ છે બાળક કેવું ઠીંગણાવાળા કેવી અનાજ સિક્કો સિક્કો કેવો ગાય કેવી બરાબર કબૂતર કેટલા દૂધ કેવું પહેરણ કેવું બરાબર તો આ ફાટેલું આ પાછળ જવાબ એના આપેલા છે તો એ તમે જોઈ શકો છો જેમ આપણે વાત કરીએ એમ ઓકે તો આ એનું વિશેષણ થઈ જાય બરાબર નામનો જે છે ને એ વિશેષતા દેખાડતું હોય બરાબર રંગના સંદર્ભમાં હોઈ શકે છે આકાર કદ ઊંચાઈ ગુણ અને સંખ્યાના સંદર્ભમાં એ વિશેષતા હોઈ શકે છે પછી એવું ને એવું આવે વિશેષ્ય વિશેષ આ બધું આવા કન્ફ્યુઝ નહીં થવાનું વિશેષણ ભાઈ નામની જે વિશેષતા હોય એને વિશેષણ કહેવાય વિશેષ્ય એટલે જેની વિશેષતા દેખાડી હોય એને વિશેષ કહેવાય માન દાખલા તરીકે ભીની માટી તો માટી કેવી તો ભીની કોની વિશેષતા દેખાડી છે તો માટીની વિશેષતા દેખાડી છે તો નાટી શું થઈ જશે માટી શું થઈ જશે વિશેષ્ય થઈ જશે પેન્સિલ કેવી તો કે નવી ઓકે નવું એ શું થઈ ગયું એક પ્રકારની વિશેષણ થઈ ગયું બરાબર કારણ કે વિશેષતા દેખાડે છે એટલા માટે એ વિશેષણ થઈ ગયું બરાબર કોની વિશેષતા દેખાડે છે તો પેન્સિલની તો પેન્સિલ શું થઈ જશે વિશેષ્ય થઈ જશે ઓકે તમારે યાદ આ રાખવાનું છે જનરલી જે નામ હોય ને સબ વાક્યની અંદર જે નામ આપેલું હોય છે એ નામ જ આપણું શું હોય છે વિશેષ્ય હોય છે પછી આગળના આપણા સાહિત્યકાર છે ઉમાશંકર જોશી બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એમનું ફૂલ નામ છે ઉમાશંકર જોશી જેમનો જન્મ સાબરકાંઠા જિલ્લાના બામણા ગામમાં થયો હતો તેમણે ગંગોત્રી નિશિત પ્રાચીના મહાપ્રસ્થાન અભિજ્ઞા સપ્તપદી વગેરે અનેક સંગ્રહો આપ્યા છે આ બધા કાવ્ય સંગ્રહોના નામ તમને ખ્યાલ હોવો જોઈએ સમગ્ર કવિતા રૂપે ઉપલબ્ધ છે તેમના શ્રાવણી મેળો અને વિસામો જેવા વાર્તા સંગ્રહ સાપના ભારા હવેલી જેવા એકાકી એકાંકી સંગ્રહો ગોષ્ઠી ઉઘાડી બારી જેવા નિબંધ સંગ્રહો બરાબર તેમજ પ્રવાસ વર્ણનો તેમજ ગાંધી કથા જેવા ચરિત્રાત્મક લખાણો એમણે લખ્યા છે તો આ બધા જે નામ છે ને એ તમારે યાદ રાખવાના છે બરાબર અને બહુ સાહિત્ય ક્ષેત્રે બહુ મોટું નામ છે ઉમાશંકર જેઠાલાલ જોશીનું ઓકે એમને તમે વાત કરીએ તો ઓગણીસો ઓગણચાલીસમાં રણજીતરામ સુવર્જચંદ્રક પણ મળેલો છે ઓગણીસો અડસઠમાં જ્ઞાનપીઠ પુરસ્કાર બરાબર એ પણ મળેલો છે ઓકે સાહિત્ય ક્ષેત્રનો સૌથી મોટામાં મોટો પુરસ્કાર જેને આપણે કહીએ છીએ કવિની શ્રદ્ધા માટે કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર મળ્યો છે ઓકે તો કવિની શ્રદ્ધા માટે કોને પુરસ્કાર મળ્યો છે કવિની શ્રદ્ધા પૂછી શકે છે કે કવિની શ્રદ્ધા એ કોણે લખેલું છે તો એ ઉમાશંકર જોશીએ લખેલું છે બરાબર એના માટે એમને કેન્દ્રીય સાહિત્ય એકાદમીનો પુરસ્કાર મળ્યો હતો અને પોતે એ કેન્દ્રીય સાહિત્ય એકાદમીના અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે એટલે કેટલું મોટું નામ છે એ તમે વિચારી શકો છો ખાસ ઇમ્પોર્ટન્ટ છે દરેક બાબતને ધ્યાનમાં રાખજો બરાબર તો એ તમારે આની અંદર શબ્દોની અંદર ખાસ એવા કોઈ શબ્દ છે નહીં જે પરીક્ષામાં પૂછાઈ શકે એવા છે એટલા માટે આપણે સ્કીપ કરી નાખશું હવે જો અહીંયા નિબંધ કઈ રીતે લખવો ને એના માટે ઇન્ફોર્મેશન આપેલી છે ઓકે જનરલી તમે જ્યારે જીપીએસસી પ્રિલિમનરી કેક કરો અને જીપીએસસી મેન્સની અંદર જ્યારે તમે અપિયર થાવ બરાબર તો મેઇન્સની અંદર તમારો એક જે ગુજરાતીનું પેપર આવે ત્રીજા નંબરનું પેપર ઓકે એની અંદર તમારો નિબંધ લેખન આવતું હોય છે ઓકે નિબંધ લેખન આવતું હોય છે તો એ નિબંધને લેખવાની કંઈક જે સ્ટ્રકચર હોય ને નિબંધનું એ આવું જ સ્ટ્રકચર હોય છે જે આપણે ધોરણ જ ધોરણ છની અંદર શીખી ગયા છીએ બરાબર એટલા માટે જ આ જીસીઆરટી ઇમ્પોર્ટન્ટ છે પહેલાં નિબંધની શરૂઆત કઈ રીતે કરવાના છે પ્રમાણતા સપ્રમાણતા જાણવાની છે વિચારોની આ ઠીક છે એટલું બધું આપણા માટે તમારા માટે અત્યારે ઇમ્પોર્ટન્ટ નથી પણ તમે એ વિચારો કે ભાઈ આપણે કેટલી બધી મતલબ ડેફમાં ભણવાનું જરૂરી હતું ઓકે જેને આપણે મિસ કરી નાખ્યું છે બરાબર ચલો કનૈયાલાલ રામાનુજ વિશે વાત કરીએ તો કનૈયાલાલ લક્ષ્મીરામ રામાનુજનો જન્મ સુરેન્દ્રગજ ગેરનાલ જિલ્લાના ભાણ ભાડ ભાડવાણામાં થયો હતો તો આ તમારે યાદ રાખવાનું છે સાવજનું અપમાન રીંછ દરબારમાં અગિયાર રાતો અપંગ તન્ના પણ મનના નહીં જેવા પુસ્તકો છે તો આ બધા જે હમણાં લખાણો છે સાવજનું અપમાન રીંછ દરબારમાં અગિયાર રાતો અને મ અપંગ મનના અરે અપંગ તનના પણ મનના નહીં આ બધી જે પુસ્તકો છે એ કનૈયાલાલ રામા કનૈયાલાલ લક્ષ્મીરામ રામાનું જે લખેલી છે બરાબર જે સુરેન્દ્રનગર ભા ભડવાણા ભડવાણાના હતા બરાબર તો આ તમારે યાદ રાખવાનું છે જે પણ મિત્રો આત્મનિર્માણની અંદર બારસો રૂપિયામાં માત્ર તલાટીની તૈયારી કરી શકે છે બરાબર જેમાં આવા જ બધા ટૉપિકને અમે કવર કર્યા છે બહુ જ ઓથેન્ટિક સોર્સ સાથે ઓથેન્ટિક મટીરિયલ સાથે અને જેનું રિઝલ્ટ અમને બિનસચિવાલય હેડ ક્લાર્ક અને સિનિયર ક્લાર્કની અંદર મળેલું છે બરાબર અને તમે પણ તલાટીની અંદર બરાબર ચોક્કસથી એ વસ્તુનો બેનિફિટ કરી શકો છો આગળ શબ્દ સમજૂતી વિશે વાત કરી લઈએ તો અવધૂત એટલે વૈરાગી બાવો બરાબર ઓસાણ એટલે યાદ ડણક એટલે સિંહની ગર્જના સિંહની ગર્જનાને શું કહેવાય છે દણક કહેવાય છે ઓકે તો આ બે ત્રણ શબ્દો જે છે એ તમારે યાદ રાખવાનું છે અગાધ એટલે અતિ ઊંડું ખૂબ જ ઊંડું હોય બરાબર એના માટે શું શબ્દ વપરાય છે અગાધ આ તમારે યાદ રાખવાનું છે પ્રાગણ પ્રાગણ ફૂટવું એટલે પરોડ્યું થવું રસ પડવું એટલે મજા આવવી આંખે ચક્કર આવવા એટલે બીકને લીધે બધું ગોળ ગોળ ફરતું દેખાવું ચોકી ઉઠવું એટલે ચમકી જવું જીવ તાળવે ચોંટવું એટલે જમણા હાથે જાણે હમણાં જીવ જશે એવી સ્થિતિમાં આવી જવું બરાબર જીવ અડધો થઈ જવું એટલે ચિંતાથી વિવળ થવું દિલનો ટુકડો હોવું એટલે ખૂબ વાલા હોવું બરાબર આ બધા આ રૂઢિપ્રયોગોનો અર્થ છે આ સિવાય હવે આપણે ક્રિયા વિશેષણ વિશે વાત કરીએ ઓકે તો આપણે ક્રિયા વિશેષણની અંદર ખાસ જોઈ લઈએ કે વાક્યમાં નામપદ અને ક્રિયાપદ આપણે ઓળખતા શીખી લીધું બરાબર નામપદ ની વધુ ઓળખાણ પણ આપણે મેળવી ક્રિયાપદમાં પણ આપણે બે જાતના શબ્દો આવે છે બરાબર ક્રિયા વિશેષણ અને આખ્યાત બરાબર આ આખ્યાત વિશે તમને ગુજરાતની જનરલી બહુ ઓછી બુકની અંદર જાણવા મળશે જેના જેમ નામમાં આકાર રંગ ગુણ વગેરેની વિશેષતા વિશેષણ બતાવે છે તેમ ઘટના અથવા ક્રિયા કેવી રીતે થઈ તેને ક્રિયા વિશેષણ કહેવામાં આવે છે ક્રિયા વિશેષણ એટલે ક્રિયાની વિશેષતા શું છે બરાબર એની અંદર ઘટના કેવી રીતે થઈ અથવા તો ક્રિયા કેવી રીતે થઈ એની વિશેષતા દેખાડવામાં આવતી હોય છે અથવા તો કેટલા સમય માટે થઈ બરાબર દીપડાએ એ દીપડાની લુચ્ચાઈ સાથે તેમણે આજીવન ઝઝુમવું પડ્યું બરાબર તો આજીવન જે છે એ ક્રિયા વિશેષણ થઈ જશે પેલું બાળક પણ ધીમું ધીમું કેવું તો કે ધીમું ધીમું ફૂલડા ચૂંટતું હતું બાળકે તેને ગોદમાં વ્હાલપૂરક વ્હાલ બાળકે તેને વ્હાલપૂર્વક ગોદમાં તેડી લીધું બરાબર તો કઈ રીતે તેડી લીધું તો ક્રિયા દેખાડે છે એ આપણે મતલબ કેવી રીતે થઈ તો વ્હાલપૂર્વક થઈ તો એ આપણું શું થઈ ગયું ક્રિયા વિશેષણ થઈ ગયું બરાબર અહીંયા તમને એક્ઝામ્પલની અંદર લખેલું છે જેમ કે બાળકે તેને ગોદમાં તેડી લીધું બરાબર આની અંદર વ્હાલપૂર્વક ન હોય અને ખાલી એમ હોય કે બાળકે તેને ગોદમાં તેડી લીધું તો તેવી ઘટનાને શું કહેવામાં આવે છે આખ્યાત તરીકે ઓળખવામાં આવે છે ખાસ યાદ રાખજો બરાબર ઘટનાની વિશેષતા ન આપેલી હોય અથવા તો કેવી રીતે થઈ એ ન આપેલું હોય તો એવા વાક્યને આખ્યાત તરીકે ઓળખવામાં આવશે બરાબર પેલું બાળક ફૂરડા છૂટતું હતું તો એમ હોત ખાલી તો એ આખ્યાત બની જાત પણ એ ધીમું ધીમું છૂટતું હતું ફટાફટ છૂટતું હતું તો એ શું થઈ ગયું ક્રિયા વિશેષણ થઈ ગઈ બરાબર પછી કોણ જાણે ક્ષણમાં શું બનશે કોણ જાણે શું બનશે તો એ આખ્યાત થઈ ગયું બરાબર પણ કોણ જાણે ક્ષણમાં શું બનશે કેવી રીતે તો કે ક્ષણની અંદર વાત કરવામાં આવી છે બરાબર એક પર્ટિક્યુલર સ્પેન ઓફ ટાઈમની વાત કરવામાં આવેલી છે બરાબર આ જીવનની અંદર પણ સમયની વાત કરવામાં આવેલી છે ઓકે એ તમારે યાદ રાખવાનું છે આ જો ઝડપથી કેવી રીતે ભાઈ ક્રિયા તો થાય છે પણ કેવી રીતે થાય છે ઝડપથી થાય છે તો ઝડપ શું થઈ જશે એ ક્રિયા વિશેષણ થઈ જશે આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો છે બરાબર ઘણીવાર ક્રિયા વિશેષણ જે છે એ બે વાર આવતા હોય છે જનરલી એક્ઝામમાં બે વાર હોય ને એવી રીતના પૂછતા હોય છે બહુ ઇઝી પૂછતા હોય છે એટલા બધા ટફ નથી પૂછતા તો તમે એટલું બધું ટેન્શન ન લેશો થોડી પ્રેક્ટિસ કરશો તો આવડી જશે આની અંદર આપસો મિત્રોનું ફરીથી સ્વાગત છે જે પણ મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આ સિવાય ટેલિગ્રામ ચેનલને જો અમારી જોઈન ન કરી હોય તો ટેલિગ્રામ ચેનલને પણ જોઈન કરી લેજો ઓકે ચલો હવે આપણા નેક્સ્ટ જે છે એ સાહિત્યકાર વિશે વાત કરી લઈએ તો ડૉક્ટર દર્શના ધોળકિયા આખું નામ જોઈએ એમનું તો ડૉક્ટર દર્શના ચમનલાલ ધોળકિયા કચ્છ જિલ્લાના ભુજમાં થયો હતો એમનો જન્મ ક્યાં થયો હતો તો એ યાદ રાખવાનું છે ભુજની અંદર ભુજ સાથે સંબંધ ધરાવે છે તેમણે નરસિંહ ચરિત્ર વિમર્શ મહાભારત ચરિત્ર વિમર્શ આઠે પહોર આનંદ રે પરિચય પર્વ જેવા ચૌદેક એક પુસ્તકો લખ્યા છે બરાબર તો આ તમારા જે મેઇન મેઇન પુસ્તકો છે એ એમના યાદ રાખવાના છે તમારી નોટ જે તમે બનાવો છો એ નોટની અંદર ખાસ નોટ કરી લેજો બિકોઝ એકવાર નોટ કરશો તો પછી મતલબ શું કહેવાય કે પર્મનેન્ટ તમારે સોલ્યુશન થઈ જશે તમારે કોઈ મટિરિયલ પાછળ નહીં ભાગવું પડે તમે તમારું જાતે મટિરિયલ બનાવશો ઓકે તો આ તમે લખી લેજો ખાસ અને જે કહેવાય ને કે ડૉક્ટર જયંત ખત્રી બકુલેશ પારિતોષિત અને ડૉક્ટર પ્રમોદ પ્રમોદ કુમાર પટેલ વિવેચન પારિતોષિત મળેલા છે બે પારિતોષિત પારિતોષિત પણ એમને મળેલા છે તો એ તમારે યાદ રાખવાનું છે એ બે પારિતોષિત કયા કયા છે તો એક છે ડૉક્ટર જયંત ખત્રી બકુલેશ પારિતોષિત અને ડૉક્ટર પ્રેમન પ્રેમ પ્રમોદ કુમાર વિવેચન પારિતોષિક બરાબર આ બે પારિતોષિક જે છે એ તમારે તમારી નોટબુકની અંદર લખી લેવાનું છે પ્રોબેબલ ક્વેશ્ચન છે બહુ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે ઓકે આ સિવાય જે પણ મિત્રો તલાટીનો કોર્સ ચૂર્ણ કરવા માગતા હોય એ આત્મનિર્માણ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો આની અંદર એવા આ એપની અંદર એવા અઢળક જ્ઞાન ભરેલા વિડીયો તમને મળશે મટીરિયલ મળશે અને તલાટીની પરીક્ષા જે છે એના માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે ગુજરાતી ચાલુ કરવાનું કારણ જ એક છે કે તલાટીની જે પરીક્ષા છે એની અંદર સૌથી વધારે વેટેજ જ ગુજરાતીનું રહેવાનું છે બરાબર અને એ વેટેજની અંદર પણ જે પ્રશ્નો હશે એ આ જીસીઆરટીની બુકના જ હશે આપણે અવારનવાર બધી એક્ઝામની અંદર આ જોવેલું છે અનુભવેલું છે એનાલિસિસ કરેલું છે અને એ જ માટે આજે ફરીથી આ તમારા સમક્ષ અમે લઈને આવી રહ્યા છીએ ઓકે હવે આપણે રૂઢિપ્રયોગ જોઈએ અહીંયા આગળ તો આ રૂઢિપ્રયોગ છે જાત ઘસવી તો બુજા માટે દુઃખ વેઠવા બેઠવું ઓકે બીજા માટે દુઃખ વેઠવા એને શું કહેવાય જાત ઘસવી એ તમારે યાદ રાખવાનું છે આની અંદર ખાસ કોઈ એવા શબ્દો નથી કે જે આપણે મતલબ પરીક્ષાલક્ષી ઇમ્પોર્ટન્ટ હોય નેક્સ્ટ જોઈ લઈએ કે આની અંદર શું ખાસ તમારે જોવા જેવું છે પછી આગળના આપણા કવિ જે છે એ રાજેન્દ્ર શાહ છે બરાબર તો રાજેન્દ્ર શાહનો જન્મ ખેડા જિલ્લાના કપડવંજમાં થયો હતો ક્યાં આગળ થયો હતો ખેડા જિલ્લાની અંદર કપડવંશ સાથે સંબંધ ધરાવે છે આંબે આવ્યા મોર રૂમઝૂમ મોરપીચ ઓકે બાળકાવ્યો સંગ્રહો છે બરાબર જનરલી આ જે રાજેન્દ્ર શાહ છે એ બાળકાવ્યો લખવાના ખૂબ જ શોખીન હતા તો કયા કયા બાળકાવ્યો એમની સાથે સંકળાયેલા છે તો આંબે આવ્યા મોર જેનો તમે ફોટો જોઈ શકો છો બરાબર રૂમઝૂમ મોરપીચ આ બધા આગળના ચેપ્ટર જેમ તમે નવ દસ અગિયારની બુક ભણશો ને એટલે આ બધું તમારું ધીરે ધીરે એની અંદર ઇન્કલુડ થશે ઓકે તો એ બધા એમની સાથે સંબંધ ધરાવે છે અને તેઓ ખાસ યાદ રાખજો જ્ઞાનપીઠ પુરસ્કાર પુરસ્કારથી પણ સન્માનિત થયેલા છે તો કોને જ્ઞાનપીઠ મળેલો છે નીચેનામાંથી જેમાં રાજેન્દ્ર શાહનું નામ હોય તો તમારે ખાસ ભૂલવાનું નહીં ટીક કરી નાખવાનું ઓકે સાહિત્ય થોડુંક બોરિંગ સબ્જેક્ટ છે બરાબર પણ એ છે ને મતલબ એને યાદ કરવા માટે સ્ટ્રેટેજી અપનાવવી જોઈએ કેવી સ્ટ્રેટેજી કે ભાઈ ડેલી તમે ટાર્ગેટ રાખો કે મારે ત્રણ સાહિત્યકાર કરવાના છે એક સાથે સાહિત્યના વીસ પેજ દસ પેજ પંદર પેજ વાંચશો ને તો તમને એની અંદરથી યાદ બહુ ઓછું રહેશે પણ તમારે ટાર્ગેટ રાખો કે ડેઇલી ત્રણ વાંચવાના છે ત્રણ 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 વાંચો બીજા દિવસે ત્રણ વાંચો બે એટલે એટલે ઉપરના ત્રણનું રિવિઝન કરી નાખવાનું ત્રીજા દિવસે ત્રણ વાંચો એટલે ઉપરના છનું રિવિઝન કરી નાખવાનું પછી એવરી સન્ડે તમારે ટાર્ગેટ રાખવાનું કે માની લો કે છ તરીને અઢાર સાહિત્યકાર વિશે તમે વાંચવું છે ને તો એ અઢારે અઢાર સાહિત્યકારને રવિવારે વાંચી લો એકવાર એના વિશે જેટલી પણ ઇન્ફોર્મેશન છે એના એના રિલેટેડ જેટલી લાઈનો છે એમના માહિતી છે એમને જે મતલબ એવોર્ડ્સ વગેરે મળેલા છે કયા ગ્રંથો લખેલા છે કઈ નવલકથા લખેલી છે બાળ સાહિત્યમાં લખેલું છે શું લખેલું છે એ બધી વસ્તુઓને તમે એ રવિવારે રિવિઝન કરવાનું રાખો હું તમને ગેરંટી આપું છું કે સાહિત્ય ગમે તેટલું ટફ પૂછાય ને એ તમને એ સો ટકા આવડશે બિકોઝ આની અંદર ડાટા વધારે છે એટલા માટે એને યાદ રાખવું ખૂબ જ જરૂરી છે તો રવિન્દ્રનાથ ટેગોર વિશે જોઈ લઈએ તો એમનો જન્મ કોલકાતામાં થયો હતો દેવેન્દ્રનાથ આ તો બધાને ખ્યાલ જ હશે કાબુલીવાલા પોસ્ટ માસ્ટર એમની જાણીતી વાર્તાઓ છે તો આ તમે મતલબ નાની એવી ઇન્ફોર્મેશન છે યાદ રાખવા ખાતર રાખી શકો છો પછી મહાદેવભાઈ દેસાઈ તો એ અનુવાદક હતા બરાબર એમણે કહેવાય ને ઘણી બધી બુકનો અનુવાદ કરેલો હતો કાબુલીવાલાનો જેમ કે રવિન્દ્રનાથ ટેગોરે બંગાળીમાં લખી હતી તો એનો અનુવાદ ગુજરાતીમાં કરેલો છે એમણે ઓકે તો આ તમારે ધ્યાન રાખવાનું છે એક સારું એવું એમનું આની અંદર યોગદાન છે એવું તમે કહી શકો છો અને ગાંધીજી સાથે સંકળાયેલા છે હરિભાઈ દેસાઈ એટલે આમ પણ ઇમ્પોર્ટન્ટ બની જાય છે સુરત જિલ્લાના સરસ ગામની અંદર થયો હતો એમનો જન્મ તો એ ઇન્ફોર્મેશન તમે યાદ રાખજો ખાસ નોટ કરીને રાખજો હવે આપણે જયંતિલાલ માલધારી વિશે જોઈ લઈએ તો જયંતીલાલ નાનજીભાઈ માલધારીનો જન્મ રાજકોટ જિલ્લાના શિવરાજગઢ ગામે થયો હતો ધરતીના છોરું ગ્રામ સ્વરાજના પાયા તેમના જાણીતા પુસ્તકો છે તો આ બે બહુ આઈએમપી છે એ ધ્યાન રાખજો ઓકે દૈનિક પત્રોમાં કટાક્ષ કટાર લેખન કર્યું હતું તો આ બધી વસ્તુ છે એ તમે ધ્યાનમાં રાખજો આ બે વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે એમના માટે ઓકે કઈ બે વસ્તુ તો શિવરાજગઢ ગામે જન્મ થયો હતો શિવરાજગઢ ગામે અને ધરતીના છોરો અને ગ્રામ સ્વરાજના પાયા એ એ બન એમની સાથે સંઘળાયેલા છે ઓકે હવે આગળ વાંચીએ તો પરીક્ષિત લાલ મજબૂદાર તો જેને આ બુ આ પાઠ્યક્રમનું નામ છે બરાબર એમાં એના જે લેખક છે એ છે હરીશ મંગલમ તો હરીશ મંગલમ હરીશ જેઠાભાઈ મંગલમનો જન્મ મહેસાણા તાલુક મહેસાણા જિલ્લાના ફલુ ગામે થયો હતો ખાસ યાદ રાખજો હરીશ જેઠાભાઈ મંગલમનો જન્મ ક્યાં આગળ થયો હતો તો એ મહેસાણા જિલ્લાના ફલુ ગામે થયો હતો અને એ અધિક કલેક્ટર હતા બરાબર નિવૃત્ત થયેલા છે એ પણ તમારે યાદ રાખવાનું છે આ સિવાય તિરાડ ચોકી આગન અગનજાળ તેમની જાણીતી નવલકથાઓ છે તિરાડ ચોકી અને અગન જાળ એ તેમની જાણીતી નવલકથાઓ છે તલપ એમનો વાત વાર્તા સંગ્રહ છે બરાબર અને એમને ગુજરાત સરકાર તરફથી સંત શ્રી કબીર દલિત સાહિત્ય એવોર્ડ પણ એમને એનાયત કરવામાં આવ્યો છે તો આ પણ તમે શ્રી હરીશ મંગલમ વિશે તમે યાદ રાખી શકો છો બહુ જ ઇમ્પોર્ટન્ટ માહિતી છે અને પ્રોબેબલી મતલબ બહુ જ ઇમ્પોર્ટન્ટ કહેવાય એવી માહિતી છે એ તમે નોટ કરીને રાખો તમારી બુકમાં આ સાથે આપણે જે કહેવાય ને એ ધોરણ છ ની ને આપણે કમ્પ્લીટ કરીએ છીએ હવે નેક્સ્ટ તમે કઈ બુક વિશે વિડીયો જોવા માંગો છો એ તમે અમને કમેન્ટ કરી જણાવજો બરાબર અમારી ટેલિગ્રામ ચેનલ અમારા વોટ્સઅપ ગ્રુપ વિશે તમને ઇન્ફોર્મેશન ઓલરેડી આપેલી છે જેટલો બને એટલો વિડીયોને શેર કરજો જેથી અમે વધુને વધુ મહેનત કરી આવા પરીક્ષાલક્ષી વિડીયો તમારી સમક્ષ લઈને આવી શકીએ થેન્ક યુ વેરી મચ